स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेश रमणीय दर्शनम मंदहास रुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने हेथी जय स्वामी नारायण। वाला भक्तों सदगुरु ध्याननिष्ठ एवा मोटा नृसिहानंद स्वामी नु आख्यान नु आपणे श्रवण करीए छे। गई काले जेम स्तुति करी हती एम महाराजना चरणों में सद्गुरुना चरणों में स्तुति करी त्यारबाद स्वामीना आख्यान में आपणे बधाए प्रवेश करीशुं। पीयूडाने पाए पड़ी हरि कृष्ण नु धरी ध्यान 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 सदगुरु ने वंदन करी कहु मोटा संतनु आख्यान सदगुरु ने वंदन करी कहो मोटा संतनु आख्यान सदगुरु ने वंदन करी कहो मोटा संतनु आख्यान सदगुरु ने वंदन करी कहो मोटा संतनु आख्यान धन्य धन्य जेनी स्थिति राख्यो बृहद वैराग्य धन्य धन्य जेनी स्थिति राख्यो बृहद वैराग्य महाराज नो जेने सुख लाद्यो जग लाग्यो बड़ तोलाय महाराज नो जेने सुख लाद्यो जग लाग्यो बड़ कौन हता ते संत सुरा जेने भूदरनी लागी भूख कौन हता ते संत सुरा जेने भूदरनी लागी भूख हरि विना जेने पर हर्यो संसार नो सर्वे सुख नृसिहानंद साधु मोटा जेने वाला संगाते वाल नृसिहानंद साधु मोटा जेने वाला संगाते वाल
પ્રભુજી ને પ્યારાય હતી જેને વાતો કરી છે અપાર પ્રભુજી ને પ્યારાય હતી જેને વાતો કરી છે અપાર પ્રભુજી ને પ્યારાય હતી જેને વાતો કરી છે અપાર પ્રભુજી ને વીરશી મહારાજા ગોંડા પ્રાંતના પૂર્વના મુમુક્ષુ હોવાના કારણે હૃદયની અંદર વૈરાગ્યના વિચારો ઉપજ્યા. પોતાના રાજ્યમાં સાધુ સંતોને બોલાવતા અને સાધુ સંતોના સમાગમના કારણે આ જગત એમાં બૃહદ વૈરાગ્ય થતા દાસ દાસીઓ પોતાની પ્રજાને ત્યાગ કરી રડતી મૂકીને વીરશી રાજા નીકળ્યા છે ભગવાનને ખોળવા. અયોધ્યાને વિશે આવે છે, સાધુ બાવાઓના અખાડાઓમાં આવે છે, ત્યાં આગળ એક રામજી મંદિરને પસંદ કરે છે, રામજી મંદિરના મહંતને ગુરુ બનાવે છે, એમની પાસે દીક્ષા લઈને નરસિંહ રામ પૂજારી તરીકે રામજી મંદિરમાં રહે છે. ભગવાનને મેળવવાનો તલસાટ હોવાના કારણે 12 વર્ષ સુધી રામ લક્ષ્મણ અને જાનકીજીની મૂર્તિઓની સેવા કરવાનું વ્રત લે છે. 4-4 વર્ષ વ્યતીત થાય છે, પરંતુ ભગવાનની કોઈ અનુભૂતિ ન થવાથી નરસિંહરામ સદાય ભગવાનની પ્રતીક્ષામાં મંડ્યા રહ્યા છે. એ સમયે કારિયાની ગામમાં શ્રીજી મહારાજ વિચરણ કરતા ગયા છે, ત્યાં એક બાવો ગયો છે. જે બાવાને ભગવાન સામે મળ્યા હોવા છતાં ભગવાનની પ્રતીતિ નથી આવી, પાખંડ લાગ્યું છે, આવીને રામજી મંદિરમાં વાતો કરે છે, પ્રકાશ પથરાયો છે, નરસિંહરામ મુમુક્ષુ હતા એટલે એમના હૃદયમાં ભગવાનના દર્શન થયા છે, સમાધિ થઈ છે, 1 કલાક બાદ સમાધિ ઉતરી છે. નરસિંહરામ હવે એ મૂર્તિ જે હૃદયમાં મળી છે એને ખોળવા માટે નીકળવા તૈયાર થયા છે. નરસિંહરામને 4 વર્ષમાં 40 શિષ્યો થયા છે, રામજી મંદિરના મોટા મહંત થયા છે, ગુરુપદે છે. અયોધ્યા નગરીને વિશે જે નરસિંહરામ છે એમની બહુ મોટી પ્રતિભા છે, બહુ લોકો નરસિંહરામને માને છે. નરસિંહરામ એ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી, એ વચન સિદ્ધ છે, જેને જે વચન આપે સત્ય થાય છે. એટલે અયોધ્યાના રામજી મંદિરના નરસિંહરામને માનવાવાળા અયોધ્યામાં હજારો લોકો થઈ ગયા હતા, જે એમના ભક્ત થઈ ગયા હતા, નરસિંહરામના શિષ્યો થયેલા હતા. હવે બધું છોડવું સહેલું છે, પણ આ લોકની આવી લાગણીઓ, શિષ્યોની આવી માંગણીઓ, શિષ્યોનો આવો સમુદાય, મોટી મહાનતાય, મોટું પૂજારી પદ, હજારો લોકો માને છે, પૂજે છે, નરસિંહરામનું ધાર્યું બધું થાય એવા અનેક ગ્રહસ્થો છે, એને જે છોડવા, એ ઓલું ગોંડા પ્રાંતનું રાજ છોડવું ને એના કરતાં પણ કઠણ છે. કારણ કે ગોંડા પ્રાંતના રાજમાં મોટાઈ હતી, પણ ગોંડા પ્રાંતના રાજ પૂરતી હતી, પણ ભગવા કપડામાં તો મોટાઈ આખી પૃથ્વીની મળે છે. સાધુ થયો તો ભગવાનની રાણી થયો, આખી દુનિયાની મોટાઈ આ કપડામાં મળે છે. એટલે સ્વામીએ કીધું સાધુ જેવી તો કોઈ પદવી નથી, પણ ત્યાં સ્વામીનો કહેવાનો અર્થ મોટાઈ માટેનો નથી, સાધુ જેવી કોઈ પદવી નથી એ કહેવા પાછળનો સ્વામીનો અભિપ્રાય એ છે કે જગતની અંદર જેને જેને મોટાઈ મળે છે એ ભગવાનને ભૂલે છે, જ્યારે સાધુ ક્યારેય ભગવાનને ભૂલતા નથી, કરતા હરતા એક મહારાજને જ માને છે, પોતાને મળેલી મોટાઈ એક મહારાજથી જ માને છે, મહારાજનું જ છે, મહારાજથી જ થાય છે, આની સતત અનુસંધાન ભગવાનના સાધુ રાખે છે. એટલે સાધુ જેવી કોઈ પદવી નથી, એટલે સાધુ ભગવાનની રાણી છે, એમ વચનામૃતમાં મહારાજે કહ્યું છે. નરસિંહરામના હૃદયમાં હવે વિચારો ઘોળાય છે, હું મંદિરની મહંતાય અને પૂજારી પદને શું કરું, મારે તો પ્રભુ નિત્ય નવલી લીલા કરે અને વિચરણ કરીને પોતાના ભક્તોને આનંદ આપે છે ત્યાં પહોંચવું છે. આ લોકની મોટાય છે ખોટી,
આ લોકની મોટાઈ છે ખોટી, રસ ચડે તેને ખોટ મોટી, રસ ચડે ખોટ, રસ ચડ્યા વિના તો ના રે, રસ ચડે તેને ખોટ મોટી, રસ ચડે તેને ખોટ મોટી, ભૂદરની ભૂખને જગાડી, ભૂદરની ભૂખને જગાડી, ભૂદરની ભૂખને જગાડી, દુખ ટાળી ને દિયો ભગાડી, 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 અંતર દ્રષ્ટિ એ વિચાર કીધો, અંતર દ્રષ્ટિ એ ગુરુ થઈને સુલાભ લીધો, ગુરુ થઈને સુલાભ લીધો, ખજાનો પણ ન કામ મારે, 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 પૂરણ કામ હવે જીવ માગે, પૂરણ કામ હવે જીવ માગે, પૂરણ કામ હવે જીવ માગે, પૂરણ કામ હવે જીવ માગે. નરસિંહરામ બેઠા બેઠા વિચારે છે, મને સમાધિમાં જે ભગવાનના દર્શન થયા છે એને મારે મળવું છે, જો મળે તો સાત વખત ભેટવું છે અને સાત વખત કેડે બેસાડવા છે. પ્રગટ સત્પુરુષની ઓળખાણ થાય છતાં પણ, ભગવાનની ઓળખાણ થાય છતાં પણ જેનું અહમ ના ઓગળે એને બહુ મોટી ખોટ છે. નરસિંહરામે નક્કી કર્યું કે મારે હવે પ્રગટ પ્રભુના રંગે રંગાવું છે. રૂવાડે રૂવાડે ભગવાન સ્વામિનારાયણ જે મૂર્તિ મારા હૃદયમાં છે એને મારે ભરવી છે. નરસિંહરામ વિચારે છે, મારે 40 સાધુઓ છે, હું ગુરુ કહેવાઉં છું, આ મંદિરને સંપત્તિ પણ આ મંદિરમાં ઘણી બધી છે, આ બધી મારા હકની પણ ગણાય, આ પંથકમાં મારી આબરૂય ગણી છે, પણ 24 કલાકમાં નરસિંહરામે નક્કી કરી લીધું. આપણે 24 વર્ષ જાય તોય નક્કી નથી થતું, 24 જન્મ થાય તોય નક્કી નથી થતું. નરસિંહરામે 24 કલાક નહોતા થયા, આ તો કથાને 24 કલાક થયા. નરસિંહરામે એક મિનિટમાં નક્કી કર્યું છે, એક સેકન્ડમાં નક્કી કર્યું છે. મારી આબરૂ પણ ગણી છે, આ સંપત્તિ પણ ગણી છે, ચેલાઓય ગણા છે, હાજી હાજી કરવાવાળાય ગણા છે, ચેલાઓ પાછા સારા છે, મુમુક્ષુ છે, પરંતુ મને પ્રત્યક્ષ પ્રભુનો અનુભવ ન કરાવી આપે તો આ બધું કામનું શું. આમ ભગવાનને મળવા માટે તાલાવેલી જાગી છે. જીવને એવો સ્વભાવ છે વાલા ભક્તો, ગમે ત્યાં બંધાય, બંધન વિનાનો આ લોક નથી, બંધન વિનાનો આ લોક છે જ નહીં. આ લોક છે ને એ પેલો ફેવિક્વિક જેવો છે, ફેવિક્વિક આવે ને આમ સેજ જો ચોટી ગઈ આંગળી તો ઉખડે નહીં, ચામડી લઈને ઉખડે, એમ આ લોક એવો છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો નાદ છે, સદગુરુ ગોપાળન સ્વામીનો નાદ છે, અક્ષરધામનો મુક્ત સ્વતંત્ર થકો આ પૃથ્વી પર આવ્યો હોય, દેહ ધરીને આવ્યો હોય, પણ જો ધ્યાન ન રાખે તો આ લોક અક્ષરધામના મુક્તને પણ 3-4 જન્મ ધરાવે. આ મોટા સાધુના શબ્દ છે, અન્યથા કોઈ દી ના હોય. લોક એવો છે, અક્ષરધામના ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્ત સિવાય, અનાદિ મુક્તો જે છે એના સિવાય બીજા કોઈ આવે એના માટે કીધું હશે એમ લઈએ તો, ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તો અક્ષરધામના અનાદિ મુક્તો છે, એમની માટે પણ ગરડા અંત્યના 33માં વચનાવતમાં મહારાજે એમ કહ્યું
કે અતિશય ધનના ઢગલા થાય, અતિશય રૂપવંતી સ્ત્રીનો સંગ થાય અને અતિશય માનનો યોગ થાય, તો આ બે એવા છે કે જેને કોઈ દી ફેર ના પડે. છતાં પણ જો આવું થાય તો આ બે પણ એવા રહે કે ના રહે એમાં સંશય છે. અનાદિ મુક્ત માટે પણ શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 33માં જોખમ બતાવ્યું છે. મધ્યના 56માં મહારાજ કે આજે અમને પ્રેમી ભક્તો સાંભળી આવ્યા, એમાં ગોપાળાનંદ સ્વામી જેવા અને મુક્તાનંદ સ્વામી જેવા પ્રેમી ભક્તો સાંભળી આવ્યા. ગોપાળાનંદ સ્વામીનું નામ છે અને કીધું કે મોટી મોટી બાઈઓ સાંભળી આવી જે ભગવાનમાં હેતવાળા છે એવા. મહારાજ કે અમે ભગવાનમાં એમના હેતનો વિચાર કર્યો અને અમારા હેતનો વિચાર કર્યો, ત્યારે મહારાજ ગોપાળાનંદ સ્વામી માટે મધ્યના 56માં એમ બોલ્યા છે, અંતે પાયો કાચો. આપણે શું કોલર ઊંચો કરીને ફરવો, મને કહો. અમારે શું એમ એવું કરી દેવું, કથા હારી થઈ ગઈ એટલે પાર પડી ગયું, બહુ સરસ બોલતા આવડે એટલે પાર પડી ગયું, સરસ કંઈક આયોજન કરતા આવડે તો પાર પડી ગયું, તમે કંઈક થોડું દાન કરો એટલે પાર પડી ગયું, થોડા ધક્કા ખાવ એટલે પાર પડી ગયું. હા, દાસત્વ ભાવે આપણે કરીએ, રજ છું તો વાંધો નથી, પણ એટલું કરવાથી જો હું કે તમે એવું માની લઈએ કે આપણે પૂર્ણ કામ થઈ ગયા છે, રોંગ. ગોપાળાનંદ સ્વામી માટે મધ્યનું 56મું કે અંતે પાયો કાચો, સ્વામીનો તો પાયો કાચો નો તો આપણા કેટલાય ના પાકા કરે એવા હતા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તો ગરુડ જેવા. તોય શ્રીજી મહારાજ આવા મોટા સત્પુરુષો માટે, અનાદિ મુક્તો માટે આ શબ્દ વાપરતા હોય તો આપણી માટે શું વાપરે? શ્રીજી મહારાજ આપણને એમનું ભંગારખાનું હોય ને એમાં રાખે ને, આપણે નહીં પેલો ગોડાઉન નો માલ રાખતા કે તમે નથી બેઝમેન્ટોમાં ક્યાંક મૂકી રાખતા, આપણા ઇન્ડિયનો તો ખાસ ટેવ હોય કે હંગરેલો હાપે કામ લાગે એટલે હંગર્યા જ કરે. આપણે નીચે જાઓ ને બેઝમેન્ટમાં જો, હોય જ આપણી પાસે. ભગવાન એવા સ્ટોપ એવા સ્ટોકમાં આપણને રાખી મૂકે ને તોય વાંધો નહીં કે આ હંગરેલું કોક દી કામ લાગશે. એવી મોટા પુરુષોની સ્થિતિ છતાં પણ શ્રીજી મહારાજ એમને જોખમ બતાવે, બહુ અઘરી છે. આ માયાને છોડવી બહુ અઘરી છે, પણ નરસિંહરામ વિચારે છે કે મારે આટલું બધું થયું, ગુરુ થયો, બધું થયું, પણ કામનું શું, માને હું કામ લાગ્યું. જીવને કોઈ જગ્યાએ બંધન પામવા નથી દેવો, નરસિંહરામે નક્કી કર્યું. તમામ સાધુઓને ભેગા કર્યા, બહુ સરસ રસોઈ કરાવી, સાધુઓને જમાડવાના છે, છેલ્લે છેલ્લે ચેલાઓને બરાબર જમાડીને પછી વાટ લેવી છે. સરસ મજાની દૂધપાક, માલપુડા, ભજીયા, મરચાના ભજીયા બધું બનાવ્યું, ભરેલા ભીંડાનું શાક બનાવ્યું, કઠોળ બનાવ્યા બે, બધા જેટલા ફરસાન મિષ્ટાન ઘારી બનાવી, અને પછી બધું નરસિંહરામને થયું, ચેલાઓને પીરશું, ચેલાઓને પીરશું, જમાડ્યા. કોઈ ચેલાને ખબર નથી ગુરુ શું કરવાના છે, ચેલાઓ તો રાજી થયા ગુરુ જમાડે છે એટલે. પછી બધાને જમાડ્યા પછી પીરસીને ભેગા કર્યા ગુરુએ બધાને કે શિષ્યો આપણે બધા બહુ ભેગા રહ્યા, બહુ ભેગા રહ્યા, બહુ સારું ભજન કર્યું, તમે મારી આજ્ઞા પ્રમાણે ઘણું વર્ત્યા, ઘણા સારા મુમુક્ષુઓ છો, પણ મારે એક ઈચ્છા છે, મારે ગંગા કાંઠે અષ્ટાંગયોગ સાધવા માટે જવું છે, એટલે હું કાલે સવારે ચાલવાનો છું. ત્યારે એક શિષ્ય ઊભો થઈને બોલ્યો, ગુરુ મહારાજ તમારે બધું સિદ્ધ છે, તમારે ગંગા કાંઠે કોઈ યોગ સિદ્ધ કરવા જવાની જરૂર નથી. પણ નરસિંહરામ સજાગ હતા. યાદ રાખો, કોઈ આપણને એમ કે તમે મુક્તાનંદ સ્વામી જેવા એટલે આપણે મુક્તાનંદ સ્વામી ન થઈ જઈએ, કોઈ આપણને એમ કે તમે દાદા ખાચરને પર્વતભાઈ જેવા એટલે આપણે દાદા ખાચરને પર્વતભાઈ ન થઈ જઈએ, આપણે એ પરમહંસો. આપણને કોઈ ક્યારેક એની એના ભાવમાં, એ તો ભાવુક છે ને, એની ભાવના હોય, મુમુક્ષુ છે એની ભાવના હોય, કોઈ ભગવાનને એવા ગુણ લેવાવાળા ભક્ત હોય, નાનો ગુણ હોય તો મોટો કરીને જોવાનો સ્વભાવ મહારાજની જેમ રાખ્યો હોય, તો એને આપણે બહુ મોટા ભગત લાગીએ, બહુ મોટા સાધુ લાગીએ, આપણને કે. પણ આપણને આપણી લાયકાત અને આપણને આપણી સ્થિતિ ખબર હોવી જોઈએ. જેવા છીએ એના કરતાં 5 દોરા ઓછું સમજીશું પોતાની જાતને તો નુકસાન નહીં થાય, પણ જેવા નથી
એવા જો લોક તરફથી આવતી આપણા તરફની ભાવનાઓ એનાથી જો આપણે માની લઈશું, અથવા કોઈ એવા સદગુણી ભગવાનના સંતો ભક્તો કે જેને ગુણ લેવાની ટેવ છે અને એના તરફથી આપણા માટેના બહુ સારા શબ્દો આવે, બહુ સારા વખાણના શબ્દો આવે, બહુ સન્માન ભર્યા શબ્દો આવે, અને જો આપણે ભૂલા પડી જઈએ અને આપણે જે છીએ એના કરતાં પાંચ દોરા ઓછા ઓછા ઉપર જઈએ તો કોક પાછું લાવે, પણ 50 ફૂટ ઉપર જતા રહ્યા હોઈએ તો પાછા લાવાય મુશ્કેલ પડે. શેખજી મિયા જેવું થાય, શેખ મિયા જેવું પછી દાઢી ખેરવવી પડે મહારાજને, બીજું કાંઈ ના થાય. માટે ભગવાનના ભક્તો સાવધાન બને. મારે વધારે સાવધાન બનવાનું છે, તમારે સેકન્ડ નંબરે સાવધાન બનવાનું છે. ત્યાગીને વિશેષ, ત્યાગીને વધારે માન સન્માનનો યોગ છે. તમારે જે નજીકથી સેવાઓ કરે છે, નિષ્ઠાથી સેવાઓ કરે છે, સમર્પણથી સેવાઓ કરે છે, તન મન ને ધન સર્વસ્વ ઓગાળીને સેવાઓ કરે છે, એવા ભગવાનના ભક્તો જેને પોતાના એકના એક દીકરાઓ દઈ દીધા છે, જેને લાખોની સંપત્તિ ભગવાન માટે વાપરી છે, વાપરે છે, જેને પોતાનું બધું સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું છે, આજે પણ કરી રાખ્યું છે, એવા જે છે ગૃહસ્થ આશ્રમમાં, અને ત્યાગ આશ્રમમાં જે એવા છે કે જેને ભગવાનમાં હેત છે, જેને ખૂબ સારી રીતે મુમુક્ષુતા જાગૃત છે, બીજાની મુમુક્ષુતાને જાગૃત કરી શકે છે, એવા ત્યાગીને પણ સદાય સાવધાન રહેવાનું છે. સદાય સાવધાન. જાગતા નર સદા સુખી, જાગતા નર સદા સુખી. આપણો આ સત્સંગ થાબડવાનો નથી, ઊંચે ચડાવવાનો નથી. ગોપાળાન સ્વામીએ બહુ સરસ વાતમાં કીધું, ક્યારેક આમ એકલા બેહીન વિચારું કે સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ત્યાર પછીના મોટા મોટા સદગુરુઓ, દાદા ગુરુજી સુધી, ગુરુજી જેવા મોટા અત્યારે જે સદગુરુઓ હોય, બધા મોટા મોટા એવા દિવ્ય સંતો ભક્તો હોય, એના ગુણો વિચારવાના, કેટલા બધા એમાં ગુણ હોય તો એ હાવ દાસભાવે રહેતા હોય, એવા સંતો પાર્ષદો હોય એનું વિચારવાનું કે આવા ગુણિયલ છે, આવા છે તો એ દાસભાવે રહે છે, આપણે શું એની સામે? આટલું વિચારીએ ને એટલે બધું ઓગળી જાય. 5 દોરા ઉપર ના જાય, 50 દોરા અંદર જાય, અને એમાં આપણી સેફટી બહુ, સેફ તિજોરી એ જ છે, સેફ તિજોરી એ જ છે, હું સર્વથી ન્યૂન છું, બધાય મારાથી મહાન છે, આ સેફ તિજોરી છે, કોઈ દી ભૂલા નહીં પડાય. પણ જે દિવસે આપણને એમ થયું કે હું બધાથી શ્રેષ્ઠ છું, ત્યારે ચોક્કસ ભૂલા પડાશે. ભૂલ ભૂલવણીનો ખેલ સત્સંગની અંદર આવ્યા પછી પણ છે, અહીં આવ્યા પછી પણ છે, અને અહીંની જે સાપ સીડી છે ને એ બહુ ખતરનાક છે. સંસારમાંથી સત્સંગમાં આવું સહેલું છે, અરે સત્સંગમાંથી સમર્પિત થઈ જવું સહેલું છે, સાધક થઈ જવું સહેલું છે, પાર્ષદ થઈ જવું સહેલું છે, સાધુ થઈ જવું સહેલું છે, સારા આયોજનોને સારી રીતે બધું કરી શકાય આ સહેલું છે, પરંતુ અઘરામાં અઘરું છે પોતાની જાતને ન્યૂન માન્યા કરવી, અઘરામાં અઘરું આ લેસન છે. એટલે તો પ્રથમના 56માં મહારાજ એમ કે છે કે ભગવાન એની ભક્તિને વશ વર્તતા હોય એનો પણ જો અહમ આવે ને તો મહારાજ કે મૂર્તિની નજર કરડી જનાશે. હવે તમે વિચારો, જેને આવું કશું થયું જ નથી, જેને આવો કોઈ અનુભવ જ નથી, અને એવા આપણે જીવાત્માઓ જો થોડા અહમના પાવરમાં જીવતા થઈ જઈએ, કેટલું મોટું નુકસાન, કેટલું મોટું નુકસાન. આપણે તો આમ જ સોંપીએ, જેમ કો એમ, તમે મોટા હું નાનો, આમાં જ આપણી શોભા, તો જ આપણે જાગતા રહીએ. નરસિંહ રામ ચેલાઓને કહે છે, ભાઈ મારે તમે ભલે તમે મારા પ્રત્યેની ભાવના રાખો, તમારી ભાવના મારા પ્રત્યે સારી છે, તમારી ગુણ લેવાની ટેવ બહુ સારી છે, પણ મારે મારા જીવનમાં હજુ પ્રભુ પ્રાપ્તિનું કામ બાકી છે. મેં તમને રસ્તો બતાવ્યો છે, પણ હું હજુ ભગવાન સુધી નથી પહોંચ્યો, મારે પહોંચવાનું બાકી છે. કેટલી નિખાલસતા છે નરસિંહરામની, કેટલી નિખાલસતા છે. જો પ્રભુ ના મળે તો મારો જન્મ વ્યર્થ થાય અને હું મૂરખમાં ખપું, માટે તમે બધા મને રાજી થઈને રજા આપો. હવે ઘણા બધા શિષ્યો એવા હતા, ગુરુમાં બહુ હેત તો હોય જ, એટલે ઘણા તો રડવા લાગ્યા, આંસુડા પડવા લાગ્યા, કારણ કે નરસિંહરામ પોતે જાગતા મુમુક્ષુ હતા, એટલે પોતાના શિષ્યોને પણ જાગતા રાખ્યા છે, કોઈને હુવા નથી દીધા. એટલે બીજા બધા શિષ્યો રડવા લાગ્યા અને શિષ્યો એવું કહેવા લાગ્યા, આજ સુધી આપણે બધા ભેગા દૂધમાં જેમ સાકર ભળે એમ હળી મળીને બધા રહ્યા,
આજ તમે જાઓ છો અમારો સો વાંક છે. આ મંદિરના મહંત અમારે કોને કરવા, કોની આજ્ઞામાં રહેવું? 40 શિષ્યોમાંથી એક પણ એવું વિચારતો નથી કે હારું થયું ઝાડ પડી જગ્યા થઈ. ઝાડ પડી અને જગ્યા થઈ એવું એકેય વિચારતો નથી. બોલો, નહીં તો એમ વિચારે કે હારું ગુરુ જાય છે તો આવે. બહુ સરસ એક કડી છે. ગાદી તકિયામાં મોટા ઝઘડા, ગાદી તકિયામાં મોટા ઝઘડા, મહંત થાવા થાય સહુ રંકા, મહંત થાવા થાય સહુ રંકા, કલ્યાણની ભૂખ જેને જાગે, કલ્યાણની ભૂખ જેને જાગે, કલ્યાણની ભૂખ જેને જાગે, ગાદીથી દૂર જાગીને ભાગે, ગાદીથી દૂર જાગીને ભાગે, ગાદીથી દૂર જાગીને ભાગે, ગાદીથી દૂર મોટું આશ્ચર્ય. બોલો, 40 શિષ્યોમાંથી એકેય શિષ્ય મને આ ગુરુ જાય છે ગુરુ કરીને જાય એવો એકેયને સંકલ્પ ના થયો. નરસિંહ રામ પોતે જાગતા છે, એમના શિષ્યો પણ જાગતા છે. જાગેલો હંમેશા જે જગ્યાએ નુકસાન હોય ત્યાંથી ભાગે. કરવું પડે, ક્યારેક આજ્ઞા કરીને કરવું પડે એવા હોય, પૃથ્વી વાંજની નથી એવા હોય, આજ્ઞા કરીને કરવું પડે. ભગવાન અને મોટા પુરુષો સંતો ભક્તોની લાગણીને વશ થઈને કરવું પડે. સતત વિચાર એવો રહેતો હોય કે કપડું ઉતારું એમ આ બધું મૂકવું છે, છતાં પણ ખેંચીને પણ રાખવું પડતું હોય એવા પણ આ સત્સંગની અંદર ભગવાનના સંતો ભક્તો હોય જ. કોઈ દિવસ સત્સંગ વાંજનો ન હોય, પૃથ્વી વાંજની ન હોય, પરંતુ મારાને તમારામાં પડેલા રાગ એને ટાળવા માટે આ વાતો જરૂરી છે. નહીં તો એવા ન જ હોય એવું નહીં. મહારાજે કહ્યું, પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ, પોતાનો નિવૃત્તિનો સ્વભાવ હોય તો પણ ઉત્સાહે સહિત કરે. નિશ્ચયવાળાના લક્ષણની અંદર કીધું, મન અર્પ્યું હોય એના લક્ષણમાં કીધું. નિષ્કુળાન સ્વામી શું ધોલેરાના મહંત થાય? નિષ્કુળાન સ્વામીના વૈરાગ્ય સામે નિષ્કુળાન સ્વામી કોઈ મંદિરના મહંત થાય એ શક્ય નથી. અદ્ભુતાનંદ સ્વામી મીંઢોળ છોડીને આવવાવાળા કોઈ મંદિરના મહંત થાય શક્ય નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી માછલું જેમ પાણીમાં રહે એમ મૂર્તિમાં રહેવાવાળા સત્પુરુષ એ જૂનાગઢના મહંત થાય શક્ય નથી. ગોપાળન સ્વામીને આ બંને દેશની બંને દેશ બંને આચાર્યો બધા સંતો પાર્ષદો વર્ણ્યો બધાના કાંડા ગોપાળન સ્વામીને સોંપે અને ગોપાળન સ્વામીને મોટેરા કરે સ્વામી એમાં તૈયાર થાય શક્ય નથી. સ્વયં શ્રીજી મહારાજને રામાનંદ સ્વામી ગાદી આપવા તૈયાર થયા તો શ્રીજી મહારાજે રાજી ખુશીથી ગાદી નથી લીધી. રડવા લાગ્યા છે, ગુરુ મહારાજ હું આને લાયક નથી, બીજા કોઈને પણ કરો. મુમુક્ષુની આ ભૂમિકા છે. જ્યાં આગળથી એને ખબર છે કે મને વિઘ્ન જ આવશે, વિઘ્ન જ આવશે. માન અને સન્માન વિઘ્ન, રૂપિયાનો ઢગલો વિઘ્ન, આ બધી જગ્યાએ વિઘ્ન છે. હવે વિઘ્નવાળા રસ્તે, ચાલો આપણી પાસે બે રસ્તા હોય, એક રસ્તે લૂંટાવાનો ભય હોય ને એક રસ્તો સેફ હોય તો કયા રસ્તે જઈએ? સેફ રસ્તે, સીધો હિસાબ છે. તો સત્સંગમાં આપણને કોઈ નાના કરીને રાખે ને દાસ કરીને રાખે સેફ રસ્તો છે, અને સત્સંગમાં આપણને કોઈ મોટા ગણતા થઈ જાય, આપણે મોટા ગણાતા થઈ જઈએ, કંઈક કરતા થઈ જઈએ તો એમાં તો નુકસાન છે. છતાં પણ આપણને ગમે કયું, ઈમાનદારીથી જો પોતાના હૃદય ઉપર હાથ મૂકીને કહેવામાં આવે તો એવા હશે. હું પહેલાં જ કહું છું, એવું નહીં હોય કે નહીં જ હોય, કેટલાકને કરવું પડતું હશે.
પૂછલેલ ઢોર જેવા હશે, પણ એને દંડો માખી મારીને ઊંચા રાખવા પડતા હશે, એવાય હશે. કારણ કે નિષ્કુળાન સ્વામીને ના જ થવું હોય મહંત, પણ શ્રીજી મહારાજે એવું જ કર્યું કે જેને જે નહોતું કરવું ને એ કરાવ્યું, જેને કરવું હતું ને એને બેહાડ્યા. શ્રીજી મહારાજને એવું હતું, જે કરવું હોય એ કરાવે નહીં, અને જે ના કરવું હોય એ કરાવે. તે આજ દિવસ સુધી એમ જ આલ્યું આવે. જાજાને માગે એને ભાગે, જે ના માગે ને ત્યાગે એને આગે, એવું છે શ્રીજી મહારાજનું. માગે ને એને ભાગે, અને ત્યાગે ને શ્રીજી મહારાજ કે આગે જા. શ્રીજી મહારાજનું કાર્ય એવું છે. માટે આ તો ખાસ મારે વિચારવાની વાત છે, કારણ કે સાધુ જીવનની છે. પણ જે ભક્તો બહુ નિષ્ઠાથી સમર્પણથી જે જે ભક્તો સેવા આપે છે આ સત્સંગને વિશે, તમામ ગૃહસ્થ આશ્રમના ભાઈઓ બાઈઓ ભક્તોએ પણ વિચારવાનું. જે સામાન્ય ગુણબુદ્ધિવાળા છે ને, આવી જાય છે, જેને હજુ માપનો સત્સંગ છે, એ બધાના બહુ વિચારવાની જરૂર નથી. એ તો હજુ માંડ માંડ આગળ ચાલશે ત્યારે હજુ. પણ આપણે જે આગળ હાલ્યા જઈએ છે એ બધાને વિચારવાની ચોક્કસ જરૂર છે. આ બધા શિષ્યોની અંદર બધા વિચારે છે કે આની અંદર હવે આ ગાદી લે કોણ. નરસિંહરામ કે તમે ચિંતા ના કરો, બધી વ્યવસ્થા કરીને જવાનો છું, મેં બધું વિચારી રાખ્યું છે. પોતાના સુગ્ય એક મુખ્ય શિષ્ય તરીકે રામદાસ કરીને એક સાધુ હતા મંડળમાં. એ રામદાસ સાધુ બહુ સારા હતા, બધાને સાચવી શકે એવા હતા, બધાના હૃદય સુધી પહોંચી શકે એવા હતા, પોતે જાગતા હતા, અને બાકીના 39 રહ્યા એનું બગડવા ન દે એવા હતા. રાગ દ્વેષ રહિત હતા, સ્વાર્થ રહિત હતા. નરસિંહરામ જે પોતાના ગુરુ છે એ શું રુચિ ધરાવે છે એને જાણવા વાળા હતા. એટલે રામદાસ એમને નરસિંહરામ કહે છે કે તમે આ ગાદીએ બેસો અને મારે તમને તિલક કરી દેવું છે. કોઈ ચેલા ગાદીએ બેહવા તૈયાર નથી. નરસિંહરામને બધાય એમ કહે છે કે હું તમારી સાથે ગંગાને કાંઠે આવું. નરસિંહરામ કે ભાઈ અહીંથી આ લંગર છોડીને જઉં છું પાછું ક્યાં તમે ગંગા કાંઠે? આ તમારું મને કઈ, મારે ભગવાનને મળવું છે ને તમારી ચિંતા જોતી નથી, એટલે તો હું તમને છોડું છું. ન્યા ગોંડાનું રાજ છોડ્યું અને અહીં આગળ રામજી મંદિરને આખું છોડ્યું, તૈયાર થઈ ગયા છોડવા. રામદાસજીને સમજાવીને મનાવીને આજ્ઞા કરીને ગાદીએ બેસાડ્યા છે, તિલક કર્યું છે, અને એમ કીધું છે કે આજથી મારી જગ્યાએ રામદાસજી આ તમારા આખું આજે આ સંત મંડળ છે એના મહંત તરીકે હું સ્થાપું છું. બધાય ભેગા થઈને રામ ભજન કરજો. હું ગંગા કાંઠે યોગ સિદ્ધ કરવા માટે જાઉં છું. યોગ સિદ્ધ થશે તો પાછો આવીશ, અને જો નહીં તો જિંદગી પૂરી કરી દઈશ ગંગાના કાંઠે. કોઈ મને ગોતવા આવતા નહીં, મારી રાહ પણ જોતા નહીં. અહીંયા આગળ રામચંદ્રજી પ્રત્યક્ષ બિરાજે છે. આ રામદાસની આજ્ઞામાં રહેજો અને રામચંદ્રજીને ભજજો. ત્યારે ઘણાય શિષ્યોએ સાથે આવવાનું કહ્યું પણ ના પાડી. રામદાસની આજ્ઞામાં રહેવાની ભલામણ કરી પોતે નિશ્ચિંત થયા. ગોંડા પ્રાંતના રાજ્યને રાણીઓને છોડતા કઠણ ન પડે એટલું જીવને આ છોડવાનું કઠણ પડે એવું છે. સંસાર સુખ નું નામ છે માયા, ત્યાગ આશ્રમ ના સુખ મહામાયા. અઘરું તો છે, તમને થશે કે આ તો સાધુનું જ છે, પણ સાધુની જ વાત છે તો અમે તો અમારા આત્માને સંભળાવા જ કરીએ છીએ, આ તમારી માટે વાતો થતી જ નથી. સંસાર સુખ નું નામ છે માયા, ત્યાગ આશ્રમ ના સુખ મહામાયા. દેહાભિમાન નો ત્યાગ કરાય, કારણ માયા ત્યારે તો જીતાય. બહુ અઘરી માયા છે, એ માયાને જીતવી કઠણ છે. પણ એ માયાને જીતેલા પરમહંસો આ સત્સંગમાં થયા છે, છે અને રહેશે. એ માયાને પણ જીત્યા છે એવા છે. સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી આપણા સત્સંગમાં થયા. ચૈતન્યાનંદ સ્વામીને પરમ ચૈતન્યાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજ વખતથી શ્રીજી મહારાજનો ડોલિયો પડે એમ ચૈતન્યાનંદ સ્વામીનો ડોલિયો પડે. શ્રીજી મહારાજ પાસે હાકરનો પડો આવે તો ચૈતન્યાનંદ સ્વામી પાસે હાકરનો પડો આવે, રામાનંદ સ્વામીના શિષ્ય.
गुरु भाई अने मोटा गुरु भाई आखी जिंदगी महाराजे हाचवेला। पछी मारा तो धाम में गया चैतन्यानंद स्वामी शिष्य था बाल मुकुंदास स्वामी। गोपाळानंद स्वामी बातो करे ते बाल मुकुंदास जी स्वामी रोज कथा सांभळवा जाए त्यारे चैतन्यानंद स्वामी एवं के बाल मुकुंदा तू रात्रे क्या जाय छे रोज? अरे स्वामी गोपाळानंद स्वामी बातो करे छे रोज, एवी सरस वचनामृतना रहस्योनी वातो करे छे आपणे कोई दी सांभळी ज ना होय। त्यारे चैतन्यानंद स्वामी के एवी वातो करे छे, हा गुरु महाराज तमारे आवा जेवू छे के सांभळवा जेवी छे एक वार वात। चैतन्यानंद स्वामी के हूँ त्या ना आवुं, पण रोज बाल मुकुंदास स्वामी जाय ने एटले चैतन्यानंद स्वामी एक वखत थयुं के आलो आजे हूँ ही आवुं। ते बाल मुकुंदास स्वामी के आजे हूँ आवानो छुं, ગોપાળાનંદ સ્વામી મોરથી કહી દેજો કે હું આવવાનો છું। એટલે ગોપાળાનંદ સ્વામીએ તો ગાદી તક્યો ઢોલિયો બધું નખાવ્યું, સમજ્યા? બહુ સરસ વાત છે, બધું નખાવી દીધું સ્વામીએ, તૈયાર રખાયું। અક્ષરાનંદ સ્વામીની વાતોમાં 755 નંબરની વાત છે। પછી ચૈતન્યાનંદ સ્વામી આવવાના હતા એટલે તરત મોટો ગાદી તક્યો નખાવીને તૈયાર કર્યો, ઠેક રામાનંદ સ્વામી વખતના મહારાજે ગાદી તક્યો જેનો રાખેલો। સ્વામી આવ્યા ત્યારે સ્વામીને ગાદી તક્યે બેસાડ્યા, પછી પુરુષોત્તમ પણાની કેટલીક વાતો કરી અને અવતાર ને અવતારીના ભેદની કેટલીક વાતો કરી, તે સાંભળીને ચૈતન્યાનંદ સ્વામી મનમાં ઘણા પ્રસન્ન થયા, પછી પોતાને આસને આવ્યા। બાળ મુકુંદાનંદ સ્વામીને કહ્યું કે હું હવે નિરંતર સ્વામીની વાતો સાંભળવા આવીશ, અને કેટલીક વાતનો પ્રસંગ આવે ત્યારે ગોપાળાનંદ સ્વામી સંસ્કૃત પુસ્તક લઈને ચૈતન્યાનંદ સ્વામીને પૂછવા જતા આ શ્રીજી મહારાજે શું કહ્યું છે માટે આપના મુખથી સમજાવો। પછી કેટલાક દિવસ કેળે ચૈતન્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને હાથ જોડીને કહ્યું, તમે મને મળ્યા ન હોત તો મારે સમજણમાં ઘણી કસર રહી જાત, કેમ કે પોતાના મનમાં એમ હતું જે મને શ્રીજી મહારાજે તમામ આજ્ઞા આપી છે તો હવે મારે શું કરવાનું બાકી છે, એમ પોતાને અભિમાન હતું। તે ગોપાળાનંદ સ્વામીના સમાગમથી ટળી ગયું, પોતે પરમ સાધુતા ગ્રહણ કરી પોતાને સુવાનો ઢોલિયો અને નોખી રસોઈ કરવી વગેરે બધાનો ત્યાગ કરીને સૌની સાથે પથારી કરીને પંક્તિમાં જમવું એવું કર્યું। લો કેવી માયા હશે આ બેઠી વાત વાંચી, આ તો મુક્તો છે, આ કોઈ બંધનમાં આવે એવા નહોતા, બંધનમાં આવેલા નહોતા, ફક્ત સ્ટેજ પ્રોગ્રામ કર્યો છે મારા ને તમારા સમજાવવા માટે, મને ને તમને સમજાવવા માટે। માટે દેહાભિમાનનો ત્યાગ કરીને ભગવાનને ભજવા જોઈએ એવું આપણને નરસિંહ રામ મોટા નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન સમજાવે છે। નરસિંહ રામ પછી બધું જ છોડીને નીકળવા તૈયાર થયા, સન્માનનો ત્યાગ કરીને ઉગાળા પગે રામજી મંદિરમાંથી નરસિંહરામ પોતે નીકળ્યા છે। ચાલી નીકળ્યા અડવાને પગે, તાપથી અવની ગણી દગે, જીયા જેવું મળે તેવું ખાય, મુખે માવાના ગુણ ગાય, જીયા મ જેવું મળે તેવું ખાય, મુખે માવાના ગુણ ગાય, જેવું મળે એવું ખાય। નીકળી ગયા છે નરસિંહરામ, 40 શિષ્યો અને મંદિર છોડતા કઠણ ના પડ્યું। વાલા ભક્તો, આપણે પણ તમારી પાસે એપાર્ટમેન્ટનું રાજ હશે, ઘરનું રાજ હશે, ભલે અડધું હોય, 50% હોય, 20% રાજ હોય, 10% હાલતું હોય, કોઈનું ઘરમાં 5% હાલતું હોય, જેટલા ટકા હાલતું હોય, બધું છોડવાનું તો છે જ, હવે એ બધું છૂટશે ક્યારે? આવી કથા વાર્તાનું આપણે શ્રવણ કરીશું, મનન કરીશું તો છૂટશે। રોજ સવાર સાંજની કથા વાર્તા આવે છે, આપણે તો સાંભળીએ છીએ, પરંતુ વિશેષ ને વિશેષ ભક્તો ક્યાં ક્યાં દૂર સુધી, કુવેત સુધી ભક્તો સાંભળે છે, એક વખત સાંભળતા થયા રસ લાગ્યો વધારે સાંભળે છે। આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણે તો કથા સાંભળીએ પણ આપણે બીજાને પણ કથા વાર્તા સાંભળવા પ્રેરણા કરીએ। આપણે જે કથા સાંભળી હોય એમાંથી સારા સારા પોઈન્ટ લખી
અને આપણા સ્નેહીજનોને આપણા મિત્રજનોને મોકલીએ કે આજે કથા સાંભળી એમાં આવું આવ્યું તું, તમને કાંઈ કામ લાગે તો વાંચજો, ના કામ લાગે તો કાંઈ નહીં, આ વોટ્સએપમાં કચરો બધા લોકો મોકલે, એના કરતાં આપણે એવું મોકલીએ કે આટલું કામની વાત છે, આમાંથી કંઈક યોગ્ય લાગે તો ગ્રહણ કરજો, નહીં તો પાછું આપજો, ડિલીટ કરજો આને. પણ એવા પાંચ વાક્યો પણ મોકલ્યા હોય અને સાથે નીચે એટલું લખીને મોકલ્યું હોય કે આ વાતોને સાંભળવી હોય તો આવી રીતે સાંભળજો, આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કે આ કથા સાંભળજો, આ વિષયની કથા સાંભળજો, તો ઘણું મોટું પુણ્ય થાય ને ઘણાય આત્માઓ જાગતા થાય. મુમુક્ષુ ઘણાય હોય છે પણ એને કોઈ સાધુ મળતા નથી, એને કોઈ જગાડવાવાળા મળતા નથી, માટે જગાડીએ. પોતે નરસિંહરામ ચાલી નીકળ્યા છે ખુલ્લા પગે, એમાં ચાલતા ચાલતા ઝાડીમાં એક ગામ આવ્યું છે. ગામમાં એક મંદિર હતું, હવે તો ભગવાન જ ખોળવાના હતા, ચેલાઓ હતા નહીં, રૂપિયા હતા નહીં, કાંઈ નહીં, એટલે બહુ ભાર રહિત થઈ જાય, બહુ ભાર રહિત થઈ જાય. ખરેખર તમે એક દિવસ, અઠવાડિયું, દસ દિવસ મંદિરમાં રહેવા આવો ને તો ભાર રહિત થઈ જાઓ. ઘણા નથી હોતા કે એના ઘરવાળા ગયા હોય મહિનો ઇન્ડિયા, તો અહીં મંદિર આવે ને તો લગભગ એમ કે બહુ શાંતિ છે સ્વામી એમના, શું કે એક મહિનાથી બહુ શાંતિ છે. દાદા કેટલી શાંતિ, કેટલી કહો, પૂરેપૂરી શાંતિ છે, બહુ શાંતિ છે, કે કારણ કે હમણાં છે નહીં ને એટલે. અને પછી પાછું ખબર નહીં ભાઈ, દોઢ મહિના પછી સાંભળે ખરા કે હવે દુઃખી થઉં છું, આવતા નથી, એવું થાય, આ જીવને એવું છે. અહીં આવે તો અહીં અશાંતિ થાય, અહીં પછી મહિનો દોઢ મહિનો રહે ને એટલે અહીં કે પેલા સ્વામી આ સેવા કહે છે ને ઓલા સ્વામી આ કહે છે, એટલે અહીં એમ છે, એના કરતાં ઓલું સારું, પાછો ન્યાથી થાકે તો અહીં આવે. પણ ખરેખર વાસ્તવિકતા એ છે, જો માથા ઉપરથી બધો ભાર નીકળી જાય તો કેટલી શાંતિ. તમે જ્યારે નાના હતા ત્યારે કશી જ કોઈ ઉપાધિ નહોતી, બરાબર ને, ત્યારે કેટલી શાંતિ હતી. પછી મોટા થયા એટલે લગ્ન કર્યા એટલે ઉપાધિઓ શરૂ, છોકરા થયા વધારે ઉપાધિ, અને પેલામાં તો પરમ શાંતિ નાના હતા ત્યારે, કારણ કે કોઈ ભાર નહોતો. મોટા થાય પછી ભાર આવે, અને ભાર આવે ને પછી અશાંતિ થાય. નરસિંહરામને આવે કાંઈ છે જ નહીં આરે, એટલે પરમ શાંતિ છે. ગામમાં એક મંદિર હતું, ત્યાં પૂછીને ઉતારો કર્યો, ચોમાસું બેઠેલું હતું, ગામ વચ્ચે હનુમાનની જગ્યા હતી, ઓસરીમાં બ્રાહ્મણ ભાગવતની કથા કરતા હતા. આ જ્યાં સાંભળ્યું ત્યાં નરસિંહરામ કે ફાવી ગયો, અહીં તો કોઈ ભૂદેવ કથા કરે છે, બહુ સારું થયું. ઓહો, ભૂદેવ શાની કથા કરો છો ભાઈ? શ્રીમદ ભાગવતની, એમ દસમ સ્કંદની કથા કરું છું. ગામના પટેલિયાઓ બધા કથા સાંભળવા આવે, બધાને મજા આવે, ભૂદેવની આજીવિકા આમાંથી જ ચાલતી હતી, કથામાંથી જ, કારણ કે પટેલિયાઓ આવે એટલે કંઈક લઈને આવે, ભેટ મૂકતા જાય, અનાજ લાવે, શાકભાજી લાવે, ફ્રૂટ લાવે, એટલે ભૂદેવો શ્રાવણ મહિનામાં કથા કરવા નીકળે. એક મહિનો કથા કરે એટલે 12 મહિનાનું ભેગું કરી આપે લોકો, એવું શ્રાવણ મહિનામાં સંતોય કથા કરવા જાય. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, આપણે તો 12 માસ શ્રાવણ મહિનો છે. પછી અડધે ચોમાસે વરસાદે ખેંચ્યું, 4 મહિના ચાતુર્માસના નરસિંહરામને એવું હતું કે 4 મહિના તો કોઈ જગ્યાએ બહાર જવાય નહીં, તો 4 મહિના મારે અહીં જ રહીને કથા સાંભળવી, પવિત્ર ભૂદેવ છે, સારી કથા કરે છે, શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ છે, તો અહીંયા જ રોકાવું, આમે ભિક્ષા માગીને ખાવું, એને શું ઉપાધિ, એને કોઈ દી તેલના ભાવની ચિંતા ના હોય, ભિક્ષા આવવાની જ હોય, મળી જાય, એકટાનું થોડું જોઈએ, શરીર ટકે એટલું, ભગવાન ભજવાવાળાને તો એટલું જોઈએ ને, એને થોડા કંઈ પીજાને પાસ્તા જોઈએ, ભગવાન ભજવાવાળાને એક ટાઈમનું જોઈએ, થોડું હાલ્યું જાય, શરીર ટકે. પછી અડધે ચોમાસે વરસાદે ખેંચ્યું, મોલ સુકાવા લાગ્યો, એટલે પેલા પટેલિયાઓ જે હતા ને એ પટેલિયાઓને કોસ જોડવાનો વિચાર કરીને સીમમાં ગયા, કથા સાંભળવા આવ્યા નહીં. પણ નરસિંહરામ તો રોજના સમય પ્રમાણે હનુમાનજીના મંદિરની ઓસરીમાં કથા સાંભળવા આવી ગયા. કેટલા મુમુક્ષુ છે બોલો, ચાલી ચેલાને છોડીને આવ્યા છે તો એ કથા સાંભળવા બેસી ગયા, બ્રાહ્મણ કથા કરે છે. હવે બ્રાહ્મણે વિચાર્યું, મારે કથા કરવી કોને, આ તો મારા જેવો જ છે, કોઈ પટેલ તો આવ્યો નથી, એ કઈ આવી, એ કઈ આવે તો મારી માટે લાવે, એટલે એને પોથી ખોલી જ નહીં, પોથી જ બંધ રાખી, કારણ કે કથા કોના માટે કરવાની હતી,
श्रोता ने वक्ता बेव समझ्या विनाना पेटने अरथे पुरानी रे। प्रभात्यु छे आ श्रोताय समझ्या विनाना ने वक्ताय समझ्या विनाना पेटने अरथे पुरानी रे। आ भूदेव कहे छे भाई आ कथा आजे नहीं थाय। नरसिंहराम बोल्या कायकु बंद किया त्यारे ते कहे वरसाद थतो नथी तेथी लोको कोस जोड़वा गया छे तेओ कथा सांभळवा ना आवे त्यारे आजीविका विना हूँ शू खाईने बेसू। त्यारे कथा पीपासु नरसिंहराम बोल्या वरसाद थाय तो कथा करशो, वरसाद थाय तो कथा करशो तमे। त्यारे ते कहे हा केम जे वरसाद थाय तो पटेलिया नवरा थाय अने कथा सांभळवा आवे एटले काईक मारा हारू लावे अने जो लावे तो ज कथा थाय भाई मारी आजीविका एना उपर चाले छे। त्यारे ब्राह्मण नरसिंहराम ने पूछे छे पण साधुराम वरसाद थशे क्यारे? त्यारे नरसिंहराम के परम दाड़े सांजे होईगा, परम दाड़े सांजे होईगा। सांजे बधाय पाछा पटेलियाओं बधाने भेगा कर्या। भूदेवे ब्राह्मणे वात करी भाई आ वैरागी छे ने एवं कहे परम दिवस वरसाद थशे तमे लोग कथा बंद कर दी थी आवु ना आले। नियम प्रमाणे कथा सांभळवी जोईए, वरसाद थशे आवा साधु बोल्या विश्वास राखो। त्यारे ओला पटेलियाओ के आ वैरागीना हाथमां छे वरसाद थवो ए केटलाय आवु बोल्या करे। त्यारे ओलो ब्राह्मण के ना ना आ बुद्ध आ मने वैरागी छे ने साच्चा साधु लागे छे, आ खुदाना ओलिया लागे छे, एमना वचने वरसाद थाय एमां शंका करशो नहीं અને વિશ્વાસ રાખો તો વરસાદ થશે, તમે વિશ્વાસ રાખો। પણ વિશ્વાસ આવો બહુ અઘરો છે સાધુના વચનમાં, ભગવાનના વચનમાં। શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું આ પ્રમાણે જે વર્તશે આ લોકમાં પરલોકમાં સુખીઓ થશે। તો આપણે શું વિચારીએ કે આટલું થોડુંક જો હરખું આપણે લોપી નાખીએ ને તો સુખી રહેશું? શ્રીજી મહારાજ કે જેને સુખી થવું હોય ઇહત્ર ચ પરત્ર ચ, આ લોકમાં ને પરલોકમાં પરમ સુખ્યો થશે, અને આને જે લોપશે એ કષ્ટને પામશે। આવું શ્રીજી મહારાજનું વરદાન જ છે। પણ શિક્ષાપત્રીને પણ એને લોપીને સુખ લેવાનું ઈચ્છે। નિષ્કુળાનંદ સ્વામી કે વચન લોપી જાને સુખ લેશું રે, તે તો કહેવાને કહેશું જે જો રહેશું તો કહેશું, કોઈ સુખ્યો થયો નથી, કોઈ સુખ્યો નથી થયો। વિશ્વાસ ભગવાનના વચનમાં, વિશ્વાસ ભગવાનના મોટા સાધુના વચનમાં, વિશ્વાસ। હું ઘણી વખત આ વાત કરું છું કે ભુજના ઘનશ્યામજી અને સ્વામી બ્રહ્મસૂત્રમાં આવ્યા અને સ્વામીને તો બોલવાની થોડી તકલીફ હતી, બહુ મોટા પુરુષ। સ્વામી બોલ્યા કે આ તમે બેઠા છો ને બધાને હું અંધકાળે લેવા આવીશ, લો। હવે સ્વામી આવું બોલ્યા ને તે ચાર પાંચ એવા અક્તરડાયા ઊભા હશે, એ ઊભા ઊભા વાતો કરે આ કે આ આ ઉંમરવાળા, એને જે શબ્દ બોલ્યા મારે નથી બોલ્યા એવા, પણ એને એવું બોલ્યા કે આ ઉંમરવાળા આવા મોટા સાધુ, મોટા સાધુ નહોતા બોલ્યા પણ બીજો શબ્દ વાપર્યો હતો કે એને બોલતવાનું ઠેકાણું નથી, એનાથી વળી એ અંધકાળે આવે ને આ તાળીઓ પાડે આ ગાંડા નોલા બોલવા વળાય એવા, લો। તમે વિચારો એને સ્વામીનો શબ્દ સાંભળ્યો ખરો પણ એને વિશ્વાસ નથી, એટલે એના માટે કોઈ દિવસ આ વચન સત્ય થવાનું નથી। પણ એમાં બેઠેલા હજાર વ્યક્તિઓ હશે, હજારમાંથી 25 યાદ રાખશે કે મને આ દિવસે સ્વામી આવું કીધું હતું, આટલા વર્ષ પહેલા આવું સ્વામી બોલ્યા હતા, તો એ વચન એવું ને એવું થશે, એવું ને એવું થશે। હમણાં જ એક અંક હું વાંચતો હતો, સત્સંગ સેવક લગભગ કુંડળથી બહાર પડેલો, એની અંદર પાછળ એક દાદા ધામમાં ગયા એનું ત્યાં દ્રષ્ટાંત આપેલું છે, એટલે એની શ્રદ્ધાંજલિ આપેલી છે ત્યાં। તો એની અંદર છે એ ભુજવાડા ઘનશ્યામજી અને સ્વામીના યોગમાં એમના શિષ્ય હતા, એ જ્યારે નાના હતા બીમાર હતા ત્યારે સ્વામી એમને હાજા કરેલા, પછીથી સ્વામી એવું કીધેલું એ દાદાને, ખીમજીભાઈ નામ છે, ઇન્દોરના છે, કે આને જ્યારે ધામમાં જવાનું હોય કે જવાનું થાય ત્યારે એક સ્વામીએ પોતાની ભગવી ચાદર આપેલી, આ ચાદર ઓઢાડી દેજો એટલે મહારાજ ધામમાં લઈ જશે। એમની પરિસ્થિતિ એવી થઈ કે હવે એમને દેહ છોડાવવો જ પડે, અને કોઈ પરિસ્થિતિની અંદર એમને બીમારી આવી, 85 વર્ષની ઉંમર હતી, એ સ્વામીએ તે વખતની આપેલી ચાદર હાચવીને રાખેલી, ચાદર ઓઢાડી
ત્રણ કલાકમાં ધામમાં ગયા. હવે કેટલા વર્ષો પહેલા વાત કીધી હોય, એ ચાદરને સંઘરીને રાખવી, એમાં વિશ્વાસ રાખવો, એ હા પડવી બહુ મોટી વાત છે. પૂજ્યપાદ ગુરુજી કહે છે, વિરસા દ્વારા જ્ઞાન જીવનદાસજી સ્વામીએ સીવા દાદા બીડી પીતા હતા એને વચન આપેલું, સીવા હું તને લેવા આવીશ. સ્વામી ધામમાં જતા રહ્યા, સીવા દાદાને એમ હતું કે મારા ગુરુએ કીધું છે, હું ગમે એવો પણ એ મને લેવા આવશે, વિશ્વાસ. ગુરુજી ઘણી વખતે વિસ્તારથી વાત કરે છે કે જ્ઞાનજીવન સ્વામી પૂનમને દિવસે જ ગુરુજી વરતાલથી ગયા, હાર પહેરાવ્યો અને કીધું કે આ મારા ગુરુ આવ્યા છે અને હું જઉં છું. વિશ્વાસ બહુ મોટું કામ કરે છે. ભગુ સુરતનો શું ધંધો કરતો હતો હમણાં તમે પરચા સાંભળ્યા જશે, વાંચ્યા જશે. વિશ્વાસ હતો મહારાજ આવશે. વિશ્વાસ બહુ મોટું કામ કરે છે. ભગવાન કે ભગવાનના મોટા સાધુ એના વચનમાં વિશ્વાસ. વિશ્વાસ આપણો શ્વાસ બની જાય ને તો જીવનની અંદર નિર્ભય થઈ જઈએ. વિશ્વાસ આપણો શ્વાસ બનવો જોઈએ. અનુભવથી વિશ્વાસ કરવાનો છે. હાવ અડબંગ જેવામાં વિશ્વાસ નથી કરવાનો, પણ પોતાના અનુભવથી વિશ્વાસ કરવાનો છે. પોતાની અનુભૂતિથી મને આ ભગવાનના સંત, મને આ ભગવાન કે ભગવાનના ભક્તની સાથે રહેવાથી શું અનુભવ થાય છે, મને એમની ક્રિયા જોવાથી, મને એની વાત સાંભળવાથી, મને એના દર્શન કરવાથી, એમની સાથે સમય વ્યતીત કરવાથી મને શું અનુભવ થાય છે. અંતરનો આત્મા તો બોલે ને, દુનિયા જે બોલે, પણ આત્મા જે બોલે ને સત્ય બોલે. નરસિંહરામને એવું છે કે ભગવત પ્રાપ્તિ મારે બાકી છે, ચેલાઓએ કીધું તમારે બધું સિદ્ધ છે, પણ નરસિંહરામનો આત્મા શું બોલે છે, બાકી છે. આત્મા કોઈ દી ખોટું બોલતો નથી. વિશ્વાસ રાખીને ઘણા બધા ત્યાં પટેલ હતા. એની અંદર ઘણાને એવું હતું કે ભાઈ આ સાધુ હારા છે, કઈ બીજું માગતા નથી. એને કોઈ પરિચય તો આપ્યો નથી કે હું રામજી મંદિરનો પૂજારી હતો અને મોટો રાજા હતો, આવું કાંઈ કોઈને કહેતા નથી. એ સામાન્ય વ્યક્તિની જેમ બેઠા રહે છે, પણ વર્તન ઉપરથી ખબર પડે કે સાધુ સાચા છે. એટલે ઘણા લોકોને એમાં વિશ્વાસ આવ્યો. ત્રીજે દિવસે સાંજનો સમય થયો ત્યારે પટેલિયાઓને વિશ્વાસ આવ્યો. કોષ બંધ રાખીને બીજે દિવસે કથામાં આવ્યા બધાય. ત્રીજે દિવસે સાંજની વખતે હનુમાનજીની ઓસરીમાં કથા વંચાતી હતી. સાધુએ વરસાદનો વાયદો કરેલો તે ફળશે એવી આશાએ તે સમયે ગામના બધા માણસ ભેગા થયા હતા. જે નહોતા આવતા એ આવેલા. એવામાં આકાશમાં ઈશાન કોણમાં વાદળી થઈ અને ઝીણા ઝીણા છાંટા પડવા માંડ્યા. થોડા વખતમાં તો મોટી ધારાએ વરસાદ બહુ પડ્યો અને બધે પાણી પાણી થઈ ગયું. એટલે બ્રાહ્મણે કથા બંધ કરીને પોથી બાંધીને ઘેર ગયો. પણ લોકો કહેવા લાગ્યા, આપણા ગામમાં તો ભગવાન જેવા સાધુ આવ્યા. હવે લોકો ક્યાં ચોટ્યા? નરસિંહરામમાં. આપણે એને ઓળખ્યા નહીં. ઘણા ચતુર લોકો કે બાપુએ વરસાદ વરસાવ્યો, બાપુએ, આ તો બાપુ છે, રાખી લેવા જેવા છે, એમનું ડેરું અહીંયા જ કરી દેવું ગામમાં જ. આપણે આ સાધુ ભગવાન જેવા છે, કોઈ સિદ્ધ છે, આવું બધું પરસ્પર બોલવા લાગ્યા. અને જ્યારે આવી વાતો કરવા લાગ્યા ને, ગામ લોકોની ઉપર બહુ ભાર પડ્યો. સૌને એમાં દિવ્ય ભાવ થયો. તેથી અનેક જાત જાતના ભોજન આવે તો કાંઈ ખીચડી આપે, ભાવ બદલાઈ ગયો. પેંડા, બરફી, હલવો, ઘારી, લચપત્તા, લાડુ, સારામાં સારા થાળ, દૂધપાક, હડી ઊભું રહી જાય એવો, ગુરુજીની ભાષામાં કહું તો ધોળી રોટી ને કાલી દાલ, થાળ ઘેર ઘેરથી અમારું જમો, અમારું જમો, અમારું જમો. એટલે આટલા દિવસથી કોઈ ખીચડીનું વધેલું ઘટેલું દઈ જતા હતા, ટુકડા દઈ જતા હતા, અને આટલો ભાવ કેમ ફરી ગયો? ચમત્કાર વિના નમસ્કાર નથી. આ દુનિયા એવી છે. ગામ લોકો, નરસિંહરામનો બહુ ભાર પડ્યો. ભાઈ ભાઈ સર્વે એમના દર્શન માટે બહુ પ્રેમ થયો. પછી તો પેલા ભૂદેવ કથા કરે ને, પણ કોઈ કથા બાજુ જોવે જ નહીં. બધા કોની બાજુ જોવે? નરસિંહરામ બાજુ જોવે.
મોક્ષ ઈચ્છુક ને જાગતા રહેવો, 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 નિત્ય જગાડવા કોઈને કહેવો, નિત્ય જગાડવા કોઈને કહેવો, નિત્ય જગાડવા કોઈને કહેવો, નિત્ય જગાડવા કોઈને કહેવો, કીર્તિ વખાના દુશ્મન મોટા, કીર્તિ વખાણ દુશ્મન મોટા, કીર્તિ વખાના દુશ્મન મોટા, કીર્તિ વખાણ દુશ્મન મોટા, મોટા થાવામાં કરે છે છોટા, 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 મોક્ષ ઈચ્છુક ને જાગતા રહેવો, નિત્ય જગાડવા કોઈને કહેવો, કીર્તિ વખાન દુશ્મન મોટા, મોટા થવામાં કરે છે છોટા. બહુ અઘરા છે, એટલા બધા અઘરા છે, એટલા બધા અઘરા છે. એનો ટેસ્ટ તો તમે લો તો ખબર પડે ને, તમને ટેસ્ટ એનો આવે નહીં ને, કારણ કે તમે ગ્રહસ્થ આશ્રમમાં તમારા વખાણ કોણ કરે, ઘરવાળા ના કરે તો બીજા કોણ કરે. એવું કહેતા હોય કે ભાઈ ના હોય તો સારું, ઘરમાં શાંતિ રહેશે થોડી. પણ અમને તો તમારા જેવા ભાવુકથી આવે ને બધા, વાહ વાહ બહુ સરસ કથા થઈ, સરસ આખ્યાન થયું, બહુ સારી વાતો થઈ, સરસ ગાયું, સરસ વગાડ્યું, સરસ આયોજન કર્યું, સરસ ઉત્સવ કર્યો, આવું તો આવે. એની અંદર અંજાઈ ના જાય, એની અંદર ભીંજાઈ ના જાય એનો આત્મા, એમાં રેતી જેવો લુખ્ખો રાખે, રોજ વિચારે જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. બહુ સરસ સદગુરુ સુકાનંદ સ્વામી, સદગુરુ આધારાનંદ સ્વામી, થોડું સદગુરુ નૃસિંહાનંદ સ્વામી, આ બધાની અંદર અમુક અમુક કડીઓ મહારાજ અને મોટા પુરુષો એવી લખાવે છે. એ કડીઓને જો જીવનમાં અંતકાળ સુધી મને યાદ રહી જાય તો જીવનમાં વિઘણીએ કે ના આવે એવી લખાવે છે. મને લખાવી એટલે મારા માટે જ લખાવી હોય, તમને લખાવે ત્યારે તમારા માટે હોય. જે થયું તે હરિએ કર્યું છે. જ્યારે કંઈ પણ થાય, જ્યારે કોઈ પણ જાતનો યશ મળે, કીર્તિ મળે, વખાણ મળે, તમે કંઈક કરો, મારાથી કંઈક થાય, નિમિત્ત માત્રમ, આપણે નિમિત્ત માત્ર છીએ. કરે છે ભગવાન, કરાવે છે ભગવાન. દાદા ખાચરનું આ સૂત્ર હતું, દાદા ખાચરનું સૂત્ર આવશે આગળ શ્રીમદ સત્સંગી જીવનનું, બહુ સરસ છે. સદાય જાગતા નરસિંહરામ છે. આખું ગામ જાગી ગયું, આખું ગામ જાગી ગયું. કઈ બાબતમાં જાગી ગયું? કે નરસિંહરામ જેવા સાધુ ચમત્કારી કોઈ ને, બહુ મોટા ભગવાન હારે વાતો કરે એવા સાધુ છે. આખું ગામ જાગ્યું, પણ નરસિંહરામને લાગ્યું આ જાગ્યા છે ને મને હુવાડી દેશે, એટલે મારે અહીં રહેવું નથી, કારણ કે મારું લક્ષ તો પ્રગટ બોલતા ચાલતા ભગવાનને મળવું એ છે, અટવાઈ ના જવાય, સતત મુમુક્ષુ જાગતો જોઈએ. પછી નરસિંહરામે વિચાર્યું અહીંયા તો હું ભગવાન થઈ પડ્યો, લોકો મારો કેડો નહીં મૂકે, અને તેથી મારે હવે અહીં રહેવું નથી, કેમ જે મારો ધ્યેય તો ભગવાનને પ્રાપ્ત કરવા એ છે, મારે ધ્યેય ભ્રષ્ટ થવું નથી, અહીં રહેવું નથી. છતાં ગામના લોકોએ આગ્રહ કર્યો તમે અહીં રહો, તમને અહીંયા જ અમે બાંધી દઈએ, જેવું જોઈએ એવું મંદિર, આરસનું જોઈએ તો આરસનું બાંધીએ, સોનાનું જોઈએ તો સોનાનું બાંધી દઈએ, પણ તમે અહીં રહો, તમારી માટે ફર્સ્ટ ક્લાસ રૂમ બનાવી દઈએ, ગાદી તક્યા ગાલીચા, અને તમને કોઈ દિવસ ભૂખ્યા હુવાડશું નહીં, અમારા ગામની જવાબદારી.
જ્યારે જોઈએ ત્યારે વરસાદ પાડે એવો મળતો હોય તો શું વાંધો છે, જ્યારે જોઈએ ત્યારે વાલ ખોલ દે, બહુ સારું કહેવાય. ત્યારે ગામના માણસોએ આવું બધું કહ્યું ત્યારે નરસિંહરામ જાગતા સાધુ છે, મારી પાસે બાઈઓ આવે ને મને નહીં ફાવે, મારી પાસે બાઈઓ આવશે મને નહીં ફાવે, કારણ કે સ્ત્રી અને પુરુષનો જ્યાં સંયોગ થાય ત્યાં ધર્મ રહે એવી તો કોઈ આશા રાખવી જ નહીં. આ શ્રીજી મહારાજના વચનામૃતના શબ્દ છે. નરસિંહરામ કે મારી પાસે સ્ત્રીઓ આવે નહીં ચાલે. બીજું, મને ગામથી ઉત્તરાધિકોરે નદીને કાંઠે એકાંતમાં એક ઓરડી કરી આપો. નરસિંહરામને થયું મારે તો 4 મહિના ક્યાંય જવાય એવું તો છે જ નહીં ચાતુર્માસમાં, એટલે મારે રહેવું તો પડશે જ, એક ઓરડી બાંધી દો મને, હું ત્યાં રહું, જોગીને ચોમાસામાં ગામતરું થાય નહીં. પછી ગામના સર્વે મળીને 2 દિવસમાં નદીના કાંઠે તો ઓરડી બાંધી દીધી, 2 દિવસમાં બોલો તૈયાર કરી દીધી. હવે નરસિંહરામ ત્યાં રહેવા ગયા, દિવસે વસ્તીમાં જઈને ભિક્ષા માગી આવતા, સાંજ વખતે કથા સાંભળવા જતા. એ રીતે કથા સાંભળવાનું નિયમ પૂરું થયું અને ચાતુર્માસ સુધી એ ગામમાં નિવાસ કરીને રહ્યા. ચોમાસું પૂરું થયું અને પોતાને દસમ સ્કંદ સાંભળવાનું નિયમ હતું તે પણ પૂરું થયું એટલે એક સમયે વિચાર કર્યો કે હવે મારે ચાલી નીકળવું છે, પણ ગામના માણસોને કહીશ તો જવા દેશે. ઓલી ગોંડા પ્રાંતની માયા, પછી રામજી મંદિરમાં મહંતાઈની માયા, અને ત્યાંથી અહીં આવ્યા તો ભગવાનપણાની બુદ્ધિ લોકોને એમના વિશે થઈ ગઈ. આ માયા, બોલો માયાના સ્વરૂપો કેવા છે? તરવી છે ને, તરવી છે તો કેટલી આડી આવે એવી છે. માયાની વિપરીત સર્વે ચાલ, મુક્તને પણ માને છે બાળ. માયા કેટલી ખતરનાક છે! મુક્તને કેવા માને છે? બાળક જેવા માને છે. મોટા મુક્ત આવે તો કે આ તો છોકરું છે નાનું, આવું માને છે. માયા જાણે જીવ અને મચ્છર. મુક્તને બાળક જાણે, પણ આપણા જેવા જીવને હું જાણે? હવે મચ્છરનું આયુષ્ય કેટલું ગુણગુણ કરતું હોય આમ, તો આપણે તો શિક્ષાપદ્ધતિ પ્રમાણે કોઈ દી કરતા જ ના હો તમે, અને કર્યું જ નહીં હોય, પણ આ તો જગતના જીવ છે એ આમ આમ ગુણગુણ ગુણગુણ કરતું હોય તો શું કરે વ્યક્તિ? આ મચ્છરનું મોત એને કઈ વાર લાગે? એમ આપણા જેવા મચ્છર જેવા જીવ એને માયાને રમાડવું એ તો કેવું છે? રમાડે જેમ બાળકની રમત. જીવને તો બાળકની રમતની જેમ રમાડે એવી માયા છે. અને ખરેખર અઘરી પડી છે. દ્રાવિડ દેશનો એટલે કે તામિલ પ્રદેશ, તમિલ દ્રાવિડ દેશના મગનીરામ, મગનુ, નાનો હતો મગનુ, ત્યારથી એને ભગવાનને મળવું હતું, એનું આખ્યાન ક્યારેક સાંભળશું વિસ્તારથી. મગનુ નાનો હતો ત્યારથી એને ભગવાનને મળવું હતું. ઘરનો પરિવારનો ત્યાગ કરીને મુમુક્ષુ હતો, સત્શાસ્ત્રનું વાંચન કર્યું, પવિત્ર બ્રાહ્મણ નીકળ્યો છે મગનુ. એક બ્રાહ્મણ મળ્યા છે, બ્રાહ્મણ પાસે બધી વિદ્યાઓ શીખ્યા છે, શારદા દેવી સિદ્ધ થાય એ બધાનું ત્યાં બધું આખું લેસન શીખ્યા. પેલો બ્રાહ્મણ કે ભાઈ મારી દીકરી અરે પરની જા નહીં જ રહી જા. ઓલો કે બનતું હશે, હું તો ભગવાન મેળવવા નીકળ્યો છું. બ્રાહ્મણની દીકરી અરે ના પરને, પેલો બ્રાહ્મણ કે હું શાપ આપું તને, શારદા દેવી કોઈ દી કામ નહીં લાગે, મારી પાસેથી વિદ્યા શીખ્યો છે. મગનુ કે જે થવું એ થાય, હું તો બંધનમાં રહેવા નહીં, મુક્ત થવા નીકળ્યો છું ઘેરથી, નહીં તો માતા પિતાને છોડ્યા હતા જ શા માટે. અને મગનુ હાલ્યો જાય, પણ વિચારો એ મગનુને શારદા દેવી સિદ્ધ થઈ. પછીથી મગનુ પહેલા મગનીરામ એવા નહોતા, એ મગનુમાંથી મગનીરામ થયા પછી મોટા થયા એમ, પણ એવા નહોતા કે કોઈને હેરાન કરવા. એમની પાસે જે સિદ્ધિ આવી શારદા દેવીની એનાથી બીજાને અર્થે એ બીજ સમાજને ઉપયોગી થતા હતા. વરસાદ ના હોય તો વરસાદ પાડે, કોઈને દીકરો ના હોય દીકરો આપે, આવું બધું કરતા. થયું શું? એવું કરતા કરતા ઘણા બધા એમના ચેલાઓ થવા લાગ્યા સિદ્ધો. અને ચેલાઓ થવા લાગ્યા ને પછી જ્યારે અહમનો યોગ થયો ને, માનનો યોગ થયો ને, અભિમાન આવ્યું ને, એટલે શું થયું? 64 પદીમાં નિષ્કુળન સ્વામીએ બહુ સરસ લખ્યું છે. જેને ગણ્યો પોતામાં ગુણ હું પણ છુકાઈ કામનો રે,
ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુંવાર ને રે. પોતામાં જ્યારે માલ મનાય, મને કે તમને, આપણામાં માલ મનાવવાનો ચાલુ થયો એટલે માયા ના હોય તો એને હવે ગેપ મળી ગઈ, છિદ્ર મળી ગયું. અને છિદ્ર જ કાફી છે, એટલી ઝીણી છે ને, એટલી ઝીણી છે કે એને છિદ્ર જ કાફી છે. એક રૂવાડાનું છિદ્ર હોય ને એટલું છિદ્ર માયાને મળી જાય ને તો એ અંદર ગરી જાય. અને મગની રામને જે ફક્ત ભગવાન મેળવવા નીકળેલો મુમુક્ષુ, સારા પરિવારનો દીકરો, બ્રાહ્મણ દીકરી આપે ત્યાં ન બંધાનો, એ દેવીવાળો મગનીરામને કેવો થયો એ તો તમે આખ્યાન સાંભળેલું જ છે. મગનીરામનો કેવો ખૂંખાર થઈ ગયો વિચારો, માટે જાગતા રહેવું પડે. નરસિંહરામ ત્યાંથી પછી ચોમાસું પૂરું થયું એટલે કોઈને પણ કીધા વિના ત્યાંથી નીકળી ગયા છે. ગામના માણસોએ નરસિંહરામને બહુ ખોળ્યા પણ નરસિંહરામ ક્યાંય જળ્યા નહીં. પછી બધાય પાછા ફર્યા. આ બાજુ નરસિંહરામ ફરતા ફરતા આવ્યા છે, પેલા વૈરાગીની વાત સાંભળી હતી ને કે ભગવાન ક્યાં છે, કારિયાનીમાં, એટલે કારિયાની આવ્યા. ત્યાં ઘણી શોધ કરી પણ ત્યાં ભગવાન ન મળ્યા. કારિયાની ગામમાં ગયા, ભાગોળે આવેલા નરસિંહરામને ત્યાંના લોકોએ પૂછ્યું કે કોણ તમે, તો કે હું એક નરસિંહરામ કરીને સાધુ છું, મારે ભગવાન સ્વામીને મળવું છે. ત્યારે લોકોએ એવું કહ્યું કે અત્યારે તો એ સરદાર ગયા છે, અહીં નથી. નરસિંહરામે પૂછ્યું કે હું તો અયોધ્યા તરફથી આવું છું, અહીંથી સરદાર જવું હોય તો કેવી રીતે જવાય. એટલે સરદારનો રસ્તો પાછો કોઈને પૂછીને સરદાર પહોંચ્યા. સરદારમાં જઈને ત્યાંના લોકોને પૂછ્યું કે અહીં ક્યાંય ભગવાન સ્વામિનારાયણ છે, ત્યારે લોકોએ કહ્યું એ તો અહીંથી કચ્છભુજ ગયા છે. ભગવાન ખોળવા નીકળેલાને કેટલી તકલીફ પડે બોલો. આપણે તો ખોળવા નથી ગયા, આપણને તો ભગવાનને સાધુ ખોળતા આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કે પહેલા તો મુમુક્ષુ ભગવાનને સાધુને ખોળતા, અને હવે તો ભગવાનને સાધુ ખોળવા નીકળે કોઈ મુમુક્ષુ છે, એવી દશા છે. એટલે હું કહું છું કે કથા વાર્તા સાંભળવાનો આગ્રહ આપણે રાખીએ અને બીજાને રખાવીએ. અત્યારે ઘણા બધા ભક્તો કથા સાંભળે છે, પરંતુ નિત્ય સવાર સાંજની કથા આપણે સાંભળીએ. પાટોત્સવની જ કથા નહીં, સવાર સાંજની કથા નિત્ય સાંભળીએ, બીજાને સંભળાવીએ. સરદારથી આવે જવાનું છે કચ્છભુજ. અહીંથી સ્વામિનારાયણ કચ્છભુજ ગયા છે સમાચાર મળતા નરસિંહરામ જોડિયા બંદર આવ્યા. જોડિયા બંદર આવ્યા, વાનમાં બેસીને ત્યાંથી માંડવી બંદર ઉતર્યા. માંડવીમાં જઈને કોઈને પૂછ્યું, ભાઈ અહીં કોઈ સત્પુરુષ કે કોઈ ભગવાન છે ખરા માંડવીમાં? ત્યારે એક વૈરાગી એવું કહ્યું કે અહીં ખયા ખત્રી સત્પુરુષ છે, ખયો, જેને બ્રહ્માનંદ સ્વામી અને મહારાજે ચરિત્ર કરેલું ને, ખયો ખત્રી, વેદાંતી હતો, પ્રકાંડ વેદાંતી, અદ્વૈતવાદી, નિરાકારવાદી, તેજને જ ભગવાન માનવા વાળો. એની માં પણ એવી હતી. એટલે ખયા ખત્રી પાસે નરસિંહરામ તો પહોંચ્યા અને નરસિંહરામ એમને મળ્યા એટલે ખયા ખત્રી એમને આદરથી બોલાવ્યા ને કહ્યું, સાધુરામ ભેખ શા માટે લીધો છે? નરસિંહરામે કહ્યું, પ્રગટ ભગવાનને ભેટવા ભેખ લીધો છે, માટે તીર્થયાત્રા કરતા કરતા તમારી પ્રશંસા સાંભળીને તમારી પાસે આવ્યો છું. ત્યારે ખયો ખત્રી કે સર્વત્ર વ્યાપક નિરાકાર બ્રહ્મના દર્શન કરવા હોય તો બતાવો. સર્વત્ર વ્યાપક નિરાકાર બ્રહ્મના દર્શન કરવા હોય તો બતાવું, અને બોલતા ચાલતા મૂર્તિમાન સાકાર પરબ્રહ્મના દર્શન કરવા હોય તો ભુજમાં ગંગારામ મલને ઘેર છે. સાકારના દર્શન કરવા હોય તો ગંગારામ મલને ઘેર છે, સર્વત્ર વ્યાપકના દર્શન કરવા હોય નિરાકાર તો મારી પાસે છે, શું કરું છું બોલો. ત્યારે આ કે ભાઈ મારે સર્વત્ર વ્યાપકનું કામ નથી, મારે તો બોલતા ચાલતા રમતા ભેટે, કારણ કે ભેટવાનું છે ને, હાથ વખત કેડે બેહાડવાના છે, આ નિરાકારને કેમ બેહાડવા, સાકાર હોય તો કેડે બેહાડાય, સાકાર હોય તો ભેટાય. એટલે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સાકાર ઉપર બહુ વજન મૂક્યું છે. તમને જ્યારે વચનામૃત વાંચો ત્યારે થાય કે આ સાકાર સાકાર સાકાર, આપણે સાકાર જ માનીએ છીએ, પણ કારણ એ છે કે જાજા ભાગનો એવા લોકો છે જે ભગવાનને નિરાકાર જ માને છે, નિરાકાર જ માને છે કે ભગવાનનો કોઈ આકાર છે નહીં, ભગવાનનો આકાર નથી, એવી પણ શ્રુતિઓ છે, એવા પણ શાસ્ત્રના વચન છે. પરંતુ શ્રીજી મહારાજ એનું સમાધાન કર્યું કે ભગવાનને આકાર નથી એટલે કે ભગવાનને માયિક આકાર નથી,
જેવા માઈક આપણા હાથ પગને આંખો છે એવા ભગવાનને હાથ પગને આંખો નથી. ભગવાનને અમાયિક આંખો છે, અમાયિક હાથ છે, અમાયિક પગ છે, અમાયિક ભગવાનનું સ્વરૂપ છે આખું. પણ ભગવાન છે તો સાકાર. ભગવાન તો નિરાકારની વાત સાંભળીને મહારાજનો ફેટો છૂટી ગયો છે. મધ્યનું 19મું વાંચો, રડવા લાગ્યા છે, નેત્ર કમરમાંથી જળ પડવા લાગ્યા છે. મધ્યના 19મા વચનામૃતમાં કેટલું વર્ણન છે. શ્રીજી મહારાજ કોઈના બોલાવે પાસે, કોઈને બોલાવે નહીં, કોઈથી પાસે જવાય નહીં, પછી પોતાના હાથથી પોતાના આંસુ લૂછે છે. અને પછી મહારાજ ઉદાસ થઈને વાતો કરે છે કે અમે તો કંઈક જાણવા માટે નાસ્તિકના ગ્રંથો વાંચ્યા, પણ એમાંથી એટલો બધો ઉદ્વેગ થઈ ગયો. માટે મહારાજ કે ક્યારેય ભગવાન નિરાકાર છે માનતા નહીં, નાસ્તિકના ગ્રંથ કોઈ દી વાંચતા નહીં, આવું શ્રીજી મહારાજે ત્યાં કહ્યું. નરસિંહરામ કે મારે તો સાકાર જોઈએ, બોલતા ચાલતા જોઈએ. ત્યારે કે ગંગારામ મલને ત્યાં ઉપડો, પછી તો ખયા ખત્રી કે ત્યાંથી ચાલી નીકળ્યા. ફરતા ફરતા ભૂજ પહોંચ્યા. નરસિંહરામ અને ગંગારામ મલની ખડકે જઈને ઉભા રહ્યા. લોકો ત્યાં પ્રભુના દર્શને આવતા હતા, એમાંથી એક હરિભક્તને ઉભા રાખીને કહ્યું મારે સ્વામિનારાયણના દર્શન કરવા છે. એને જઈને મહારાજને કહ્યું, હે નાથ, એક હિન્દુસ્તાની વૈરાગી બાવો ઊભો છે અને તમારા દર્શનની બહુ ઈચ્છા છે. મહારાજે જવાબ દીધો, એવા કામી ક્રોધી ને અહંકારી વૈરાગ્યો બહુ આવે અહીં આગળ, માટે જાઓ કહી દો નહીં મળીએ, જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા ચાલ્યા જાઓ. એક તો આટલા પગ તોડીને આવ્યા હોય, અને વિચારી લો આપણે નરસિંહરામની જગ્યા હોય ને આપણને આવો જવાબ મળે તો વિચારો તો ખરા ભાઈ, કોણ છું, કોણ છું? ત્યાં આગળ ગોંડા પ્રાંતનો રાજા, રામજી મંદિરમાં 40 ચેલાનો ગુરુ, ઓલા ગામમાં તો ભગવાન તરીકે માનવા તૈયાર હતા, કારિયાની સરદાર થઈને રખડતો આ વાહનમાં બેહીન ઠેક માંડવી બંદરથી અહીં ભુજ સુધી આવું છું, અને મને કહે છે કે આવા રખડતા આ ભગવાન હોય જ ક્યાંથી, અને આને શું ભગવાન માનવાના? પાછો ગોંડા પ્રાંતના રાજમાં પહોંચી જઈએ બોલો આપણે. પણ નરસિંહરામ તો મુમુક્ષુ છે, ખપ છે. ભગત પાછા આવીને સમાચાર આપ્યા નરસિંહરામને, તમને પ્રભુ દર્શન નહીં આપે, કેમ? જે પ્રભુના દર્શન કરવા હોય તો પાત્રતા જોઈએ, માટે પાછા ચાલ્યા જાઓ. જ્યાં આ વાત સાંભળી ત્યાં નરસિંહરામની આંખમાંથી દળ 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 આંસુની ધારા ચાલુ થઈ ગઈ. સાધુ રામને ચોધાર આંસુડે રડતો જોઈને રસ્તે જતા લોકોએ પૂછ્યું, મહાત્માજી શા માટે રડો છો? ગંગારામ મલની ડેલીએ ઊભા છે નરસિંહરામ. દર્શન દ્યો ગન શ્યામ નાથ મોરી આખે પ્યાસે રે, મન મંદિર કી જ્યોત જગા દો ઘટ ઘટ વાસી રે, દર્શન દ્યો ગન શ્યામ. નરસિંહરામ પોતાના અંતરની અંદર ભગવાનને પોકારે છે, મંદિર મંદિર મૂરત તેરી ફિર ભી ના દેખી સુરત તેરે, મંદિર મંદિર મૂરત તેરી ફિર ભી ના દેખી સુરત તેરી, યુગ બીતે ના આઈ મિલન કે પૂરણ માસે રે, દર્શન દ્યો ગન શ્યામ. પોકારે છે નરસિંહરામ, પોકારે છે કે ભગવાન મને તમે દર્શન આપો. રડે છે, ઊભા ઊભા રડે છે. ભગવાનના વિયોગમાં રડીએ ને તો ભગવાન ક્યારેક દર્શન આપે. જે ભગવાનના વિયોગમાં રડ્યો જ નથી, જેને ભગવાનના વિયોગમાં કોઈ દી આંસુડું પડ્યું નથી, જેને ભગવાનના વિયોગમાં કોઈ દી ખિન્નતા અનુભવી નથી પોતાના હૃદયમાં, એને ભગવાન કેવી રીતે મળે? તલસાટ, ભગવાનને મળવાનો તલસાટ, ભગવાનને મળવાની ભૂખ એ હૃદયમાંથી જગાડવી પડે. રસ્તે જતા લોકો પૂછે છે, મહાત્માજી શા માટે રડો છો? ત્યારે કે મારે સ્વામિનારાયણના દર્શન કરવા છે, પણ એ ના કે છે. આમ કરતા હિપકે ચડી ગયા નરસિંહરામ. ત્યારે લોકો કે, એમાં શું, કાલે સવારે કરજો, વહેલા હમીર સરોવરે સ્નાન કરવા જાય છે ત્યારે કરજો. હવારમાં નીકળશે હમીર સરોવર જવા, અને રસ્તામાં તમે ઊભા હો તો એમાં તો કોઈ તમને નહીં ના પાડી શકે, એટલે અહીંથી નીકળશે, તમે એને દર્શન કરજો. ત્યારે નરસિંહરામ ના તો રડતા બંધ થયા,
અને સ્થાન છોડીને ત્યાંથી ક્યાંય ન ગયા. ગંગારામ મલની ખડકે રાત્રે ઊભા ઊભા રડ્યા કર્યા, આખી રાત રડવા રડ્યા કર્યા ત્યાં. પંથ પિયા પરદેશી કો ઠાડી અટારિયા, હે રે રે સુંદર શ્રી ઘનશ્યામ નામ કે એક પગ માલા ફેરે રે, નૈન નીર ધરી ધરી ચિતવતી ચરણ ચિહ્ન પિયા કે રે રે, વિનય બચન કહી બોલતી રાધે નાથ દયા નહી તેરે રે, પ્રેમાનંદ કે નાથ સાવરે, પ્રેમાનંદ કે નાથ સાવરે, કબ આવોગે મેરે રે, કબ આવોગે મેરે રે. પંથ પિયા પરદેશી કો ઠાડી અટારિયા, હે રે રે. નરસિંહરામ ઊભા ઊભા ડેલી બાજુ જોયા કરે છે, હવાર પડશે અને જે ભગવાનને મળવા માટે હું ઠેકથી નીકળ્યો છું, હમણાં આમાંથી નીકળશે. ભગવાનની ડેલીએ ઊભા ઊભા ક્યારેક રડતા રડતા ગાવું પડે, ભગવાનને પોકારવા પડે. અંતરના દરવાજા પર ઊભા ઊભા, બહારનો દરવાજો નહીં, અંતરનો દરવાજો, હૃદયમાં જ બેઠા છે. અને હૃદયના દરવાજા ઉપર, જાનપણારૂપ દરવાજા ઉપર આપણે બેસી જઈએ અને ત્યાંથી પોકારીએ તો ભગવાન અંદરથી હોંકારો આપે 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 ને આપે જ. એ દૂર છે જ નહીં, એ કોઈ એવી સ્થિત જગ્યા નથી કે આ જ જગ્યાએ છે, સૌથી નજીકમાં નજીક આપણા આત્મામાં છે, આપણા હૃદયમાં છે. ત્યાં જઈને પોકારીએ, એ સ્થાનમાં જઈને પોકારીએ, અંદરથી હોંકારો જરૂર દે, ભગવાન તો બેઠા જ છે, કોણ મને બોલાવે છે, ત્યાં મારે જવું છે. બહુ નિર્માની પ્રભુ મિલનનો જબરો તલસાટ, ખપ પણ જબરો, ગરજ પણ જબરી. આવી રીતે પોતાનું આખી રાત ત્યાં આગળ, જ્યારે નરસિંહ રામે ખડકે ઊભા ઊભા રડતા રહ્યા, ગંગારામ મલને અડધી રાત્રે ખબર પડી કે આ સાધુરામ આવ્યા છે, કોઈ ડેલીએથી ખસતા નથી, રડ્યા કરે છે. ગંગારામ પોતે ગયા, તમને સ્વામિનારાયણના દર્શનની એટલી બધી ઈચ્છા શા માટે છે, શા માટે તમે રડો છો, શા માટે અહીં ઊભા છો, કેમ અહીંથી જતા નથી? ત્યારે નરસિંહરામ કહે છે, ભાઈ હું છે ને ગોંડા પ્રાંતના રાજ્યનો એક રાજા હતો, એનો મેં ત્યાગ કર્યો, વીરસિંહ મારું નામ હતું. ત્યાંથી હું ભગવાનને મળવા માટે અયોધ્યા ગયો, ત્યાં રામજી મંદિરમાં મહંત થયો, 40 શિષ્યોનો ગુરુ હતો. ત્યાંથી એ બધી જ માયાને છોડી હું એક ગામમાં ગયો, ત્યાં મને ભગવાનની જેમ લોકો માનવા લાગ્યા, એનો ત્યાગ કરી ભગવાનને ખોડતો ખોડતો અહીં સુધી આવ્યો છું. હવે ભગવાન સ્વામિનારાયણના મારા અંતરમાં જે દર્શન થયા છે, એ મૂર્તિ ના મૂર્તિ બે એક છે કે નહીં એ મારે જોવું છે, પ્રતીતિ લાવવી છે. જો મારી આ મૂર્તિ ને મૂર્તિ એક થઈ જાય એટલે મારું કામ પૂરું થઈ જાય, માટે હું પ્રત્યક્ષ પ્રભુના દર્શન કરવા માટે ઊભો છું. ગંગારામ મલ ભગવાન પાસે આવ્યા. ભગવાન પાસે આવીને ગંગારામ મલે વાત કરી, પ્રભુ આવો એક વૈરાગી સાધુ આવ્યો છે. ખપ જોઈને સાંભળ્યો આવે એવા મોમુક્ષુ માટે વાલો ધાવે, ગાયને જેમ વત્સનો સંબંધ, પ્રેમમાં નથી સ્વાર્થની ગંધ, પ્રેમમાં નથી સ્વાર્થની ગંધ. શ્રીજી મહારાજ આ ખપ જોઈને બહુ રાજી થયા. વાછડું જેમ ગાયને ધાવવા માટે તલપાપડ થતું હોય એવો મુમુક્ષુ ભગવાનને જ્યારે દેખાણો, ભગવાને ખપ જોયો ત્યારે ભગવાન બહુ રાજી થયા ને એમ બોલ્યા, આવા ત્યાગી વૈરાગી પ્રેમીને ખરા ખપવાળા મુમુક્ષુ માટે તો મારો અવતાર છે,
માટે એને જલ્દી બોલાવો. તો મહારાજને શું નહોતી ખબર, અંતર્યામી રૂપે બધી ખબર હતી, પણ એનું વૃત્તાંત ગંગારામ મલને ખબર પડે. ગંગારામ મલ બીજા 50, 100, 500 જણને કે આ કોણ છે, નહીં તો ખબર જ ના પડે. ઘણીક વખત કોઈકના ઇતિહાસો જાણવાથી પણ એનું મહાત્મ્ય અને એ જેની પાસે દાસ થઈને રહ્યા છે ને એનું મહાત્મ્ય વધારે જણાય. અત્યારે વચનામૃતની કથા ચાલે છે અમારી સંતોની, પૂજ્યપાદ ગુરુજી અત્યારે વચનામૃત ગ્રંથના જે લેખકો છે, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીની પણ ગણતરી થાય છે. તો એ સદગુરુ સંતો કેવા હતા, પૂર્વાશ્રમમાં કેવા હતા, અહીં આવ્યા પછી એમની પ્રતિભા કેટલી હતી, અને એવા ભગવાન સ્વામિનારાયણ પાસે ધૂળમાં બેસીને એક એક શબ્દ લખે છે, અને એવા એવું કહે છે કે અમારી કંઈ ભૂલ, મહારાજ આ તો અમને નહીં આવડે, તમે કરો ઉત્તર. મોટા મોટા બૃહસ્પતિ જેવા પંડિતોને હરાવી દે એવા મોટા સાધુ એમ કે તમે ઉત્તર કરો પ્રભુ, અમારાથી નહીં થાય. આ વાત એ શ્રીજી મહારાજ કેવા હશે, બસ આના પરથી જ ખાલી કલ્પના કરવાની. એટલે કોઈક પણનો ઇતિહાસ જાણવાથી શું થાય છે, કોઈ સંત કે ભક્તોનો ઇતિહાસ જાણવાથી, કામનું સમર્પણ આવું છે, આ સંત થયા એ આવા છે, તો એનો ઇતિહાસ જાણવાથી એનું મહાત્મ્ય, એ જેની પાસે રહ્યા છે એનું મહાત્મ્ય, અને એ જેને ભજે છે એનું મહાત્મ્ય, ઈષ્ટદેવનું મહાત્મ્ય વધે છે. ભગવાન સ્વામિનારાયણે કીધું છે ગંગારામ મલને, મારો અવતાર તો આની માટે, ચાલો બોલાવી લાવો એમને. ગંગારામ મલ ગયા ચાલો દર્શને, અને નરસિંહ રામને તો ઓહો, જાને ભાવતું ભોજન મળ્યું એમ. નરસિંહ રામ તો દોડતા દોડતા બારણામાં પગ દીધા, શ્રીજી મહારાજને જોયા, ત્યાં તો પેલી અંતરની મૂર્તિ જે જોઈતી રામજી મંદિરમાં, અને આ મૂર્તિ બે એક થઈ ગઈ, અને જેમ ગાયને જોઈને વાછર દોડે એમ નરસિંહ રામે દોટ કાઢી, અને દોટ કાઢતા વેર ત્યાં આગળ વૈરાગીએ જે સમાધિમાં જોયું હતું એવું જ એને દેખાયું, અને તરત શ્રીજી મહારાજ પાસે દોટ કાઢવા ગયા ને ત્યાં સમાધિ થઈ ગઈ. મહારાજ કે ઝાલજો, કેમ, કારણ કે સમાધિ થઈ, આમ દોડવા જતા હતા અને મહારાજને જોઈને સમાધિ થઈ એટલે પડી જાય, અને નરસિંહ રામને પછી ઝાલી લીધા છે, અને ત્યાં આગળ એક સ્થળે બેસાડ્યા. 3 કલાકે નરસિંહ રામ જાગ્રત થયા, ફરીથી સમાધિ કરાવી 3 કલાક પછી મહારાજને જાગ્રત થઈને કે આપ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ છો, મારા પૂર્વના પુણ્ય ઉદય થયા, અનંત જન્મના વ્રત તપ જપ ફળ્યા, જેથી મને તમારા દર્શન થયા. હે નાથ, મારા હૈયામાં હાર છો, તારણ હાર છો, મારો અંતિમ વિશ્રામ છો, મારો છેલ્લો શ્વાસ તમે છો. નરસિંહ રામને પ્રગટ પ્રભુની લગ્ન હતી આજ પૂરી થઈ, દિવ્ય દર્શન થયા બધી, તમે જે સમાધિમાં મહારાજ કે જે જોયું છે, અને તમારા ત્યાગની વાત સર્વે સભાજનોને કહો. નરસિંહ રામે પોતે રાજપાટ ગ્રહ ત્યાગની બધી વાતો કરી, અયોધ્યાના મંદિરની અંદર થયેલી સમાધિની વાત કરી, અને પછી મહારાજે નરસિંહ રામની આ મુમુક્ષુતાને વંદન કર્યા, બધા લોકોએ સભાજનોએ વંદન કર્યા. નરસિંહ રામ શ્રીહરિને કે મારો એક સંકલ્પ છે. ભગવાન કે બોલો, મારો સંકલ્પ એવો છે કે જો ભગવાન મને જે હૃદય માતાએ પ્રગટ મળે, મારે 7 વખત બેઠવું ને 7 વખત કેડે બેહાડવા. કેવો સંકલ્પ કરીને આવ્યા શ્રીજી મહારાજ પાસે, તો ભલભલા સંકલ્પ કરીને આવતા. મહારાજ કે કરો પૂરો, ત્યારે નરસિંહ રામ ઊભા થયા, મહારાજને 7 વખત બેઠ્યા અને 7 વખત બાદ ભીડીને પોતાની કેડે બેહાડ્યા. અને પછી કહ્યું મહારાજે, સાધુરામ હવે રાજી? હા મહારાજ, હું બહુ રાજી થયો. મહારાજ કે બસ હવે રહેવા દો, ત્યારે હવે 7 વખત થઈ ગયું. પછી સભામાં બેઠા ગદગદિત ભાવે પ્રાર્થના કરતા કહ્યું, હે વાલમ, હવે મને તમારો માનીને સાધુની દીક્ષા આપો, હવે મારે તમારા હાથે સાધુ થવું છે. ત્યારે શ્રીહરિ એમની મુમુક્ષુતાને ખબ જોઈને બહુ રાજી થયા, અને ગંગારામ મલના ફળિયામાં પ્રભુએ દીક્ષા આપી, અને નરસિંહ રામ મટીને પુરુષોત્તમ નારાયણના પ્યારા સાધુ નૃસિંહાનંદ સ્વામી એ ત્યાં આગળ ગંગારામ મલને ત્યાં બન્યા. આવા નૃસિંહાનંદ સ્વામી, એ નૃસિંહાનંદ સ્વામીનું આગલું આખ્યાન, હવે મહારાજ એમને શું આજ્ઞા કરે છે, એ આજ્ઞામાં રહેવા કેવા તત્પર થયા છે, મહારાજના એમની સાથેની કેવા વાર્તાલાપ છે, એવી વાતો આપણે આવતીકાલ સાંભળશું. બાકી રહેશે તો પછીના દિવસોમાં શનિવાર શનિવાર સાંભળતા રહીશું. પણ સ્વામીનું આખ્યાન સાંભળી આપણે આપણા હૃદયને પાવન કરવું છે, આપણી કસરોને ટાળવી છે. વાલા ભક્તો, અત્યારે પાટોત્સવ પરમ દિવસે ખૂબ ધામધૂમથી થશે, મહારાજનો અભિષેક થશે, અન્નકૂટ થશે. તો દરેક ભક્તો જેટલા સાંભળો છો, દર્શન કરો છો, લાઈવનો લાભ લો છો, એ બીજા ભક્તોને પણ બધાને લિંક મોકલાવજો. પીવડા ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક, એના દર્શન થાય,
એ અભિષેકના દર્શન થશે તોય ઘરે બેઠા કેટલાય લોકો પાવન થશે. કથાવાર્તા થાય છે, કથાવાર્તા પણ શ્રવણ કરાવવા માટે આપણે બધાને પ્રેરણા આપીએ અને પાટોત્સવને આપણે ધામધૂમથી ઉજવાય એવા આયોજનની અંદર ભળીએ. એક કડી ગાઈને અત્યારની કથાને પૂરી કરીશું. સાત વાર બીડી મળ્યા પાથ, સાત વાર બીડી મળ્યા પાથ, કેડે બેસાડ્યા ઘણી વાર સાત, કેડે બેસાડ્યા ઘણી વાર સાત, નરસિંહ રામ થયા નું સિંહાનંદ, નરસિંહ રામ થયા નું સિંહાનંદ, વાલાને વધ્યો અતિ આનંદ, વાલાને વધ્યો અતિ આનંદ, વાલાને વધ્યો અતિ આનંદ, વાલાને વધ્યો અતિ આનંદ. શ્રીજી મહારાજને બહુ આનંદ થયો. સંત મંડળની અંદર એક સાધુ વધ્યા એટલે મહારાજ બહુ રાજી થયા છે. આગળનું આખ્યાન આપણે આવતીકાલ સાંભળશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.